चलो गुड इवनिंग टू ऑल स्टूडेंट्स। आज आप बेसिक मैथ्स ना लेक्चर नंबर 2 में गई काल नो जो अधीर वस्तु तो त्रिकोणमिति नो गुरु करीशु अने तमारो जो प्रिय टॉपिक छे विकलन एनी शुरुआत करीशु। बराबर छे, तो विकलन नो ऑलमोस्ट समझी लो के 60% आज आप जोवाना छे। बराबर, एटले आज नो लेक्चर जे पण तमारा मित्रों छे ए लोकोने जणावी दो के आज नो लेक्चर मिस न करे, कारण के आज आप विकलन भणवाना छे। ओके, तो गई काले आपणे त्रिकोणमितिमां हुं तमने त्रिकोणमितिमां केटलुं चलाव्युं पहेला रिवाइज करी दऊं। 5-1 मिनिटमां सौथी पहेला आपणे त्रिकोणमितिमां खूणानो कंसेप्ट जोयो हतो, पछी एक खूणानो सूत्र छे चाप लंबाई छेदमां त्रिज्या, एनो एक SI एकम रेडियन अने अन्य एकम डिग्री छे। पछी आपणे कन्वर्जनની वात करी हती के रेडियनमांथी डिग्रीमां अने डिग्रीमांथी रेडियनमां केवी रीतना जवाय, एना आपणे दाखला पण जोया हता। त्यारबाद त्रिकोणमितीय गुणोत्तरमां मेन 3 साइन कॉस अने टेन ની वात करी। सूत्र याद रखना है, साइन नु सामे नी बाजू छेद में कर्ण, कॉस नु पासे नी बाजू छेद में कर्ण, अने टेन नु सामे नी बाजू छेद में पासे नी बाजू, अने ना व्यस्त साइन नु व्यस्त कोसेक, कॉस नु व्यस्त सेक, अने टेन नु व्यस्त कॉट। पछी मेन आ वस्तु बहुज आईएमपी छे त्रिकोणमिति नी अंदर अने फिजिक्स मां तो खास करीने। रेडी, के कया चरण मां कया त्रिकोणमितीय गुणोत्तर नु मूल्य धन आवशे अने कोनु ऋण आवशे, तेना माटे मैं तमने ऑल एसटीसी नो नियम जणाव्यो हतो। प्रथम चरण में बधा ज त्रिकोणमितीय गुणोत्तरो धन आवशे, बीजा चरण में साइन अने कोसेक धन आवशे, त्रीजा में टेन अने एनु व्यस्त कॉट धन आवशे, अने चौथा में कॉस अने एनु व्यस्त सेक धन आवशे। क्लियर, तो ऑल एटले पहलू चरण बधा ज धन, एस एटले बीजा चरण में साइन अने एनु व्यस्त धन आवशे, त्रीजा में टेन अने चौथा में कॉस। ओके, हवे आपणे त्रिकोणमितीमां आजनो जे टॉपिक लेवाना छे पहेलो ए छे 90 करता मोटा खूणा माटे त्रिकोणमितीय गुणोत्तरनो मूल्य। એ પહેલા હું તમને એક ટેબલ જણાવી દઉં, બરાબર, જે ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ટેબલ આપણને ખ્યાલ છે, આપણે ભણી ગયા છે અલગ અલગ ખૂણા માટે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોની અલગ અલગ કિંમત લઈશું। જેમ કે અહીંયા આપણે લખીએ છીએ 0 ડિગ્રી, અહીંયા આપણે લખીએ છીએ 30 ડિગ્રી, અહીંયા લખીએ 45 ડિગ્રી, અહીંયા 60 ડિગ્રી અને અહીંયા 90 ડિગ્રી। ઓકે, ત્રિકોણમિતિય ગુણોત્તરો અહીંયા લખી દઈએ સાઈન કોસ અને ત્રણ મેઇન લખું છું, બાકી તો ના વ્યસ્ત કરવાના છે આપણે। તો સાઈન 0 ની કિંમત 0 થાય છે। ઓકે, સાઈન ની અંદર જો 0 ખૂણો હોય, સાઈન 0, તો સાઈન 0 ની વેલ્યુ 0 છે, સાઈન 30 1/2 છે, ઓકે, સાઈન 45 1/√2 છે, સાઈન 60 √3/2 છે, અને સાઈન 90 1 છે। ઓકે, આ છે આ 5 સ્ટાન્ડર્ડ ખૂણા પર સાઈન ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત। साइन 0 0 થશે, साइन 30 1/2 થશે, साइन 45 1/√2, साइन 60 √3/2 અને साइन 90 1। cos ની વાત કરીએ તો મેથડ તમને ખ્યાલ જ હશે કે પાછળથી લખો, તો sin નું જે કિંમતો આવેલી છે ને જસ્ટ આપણે પાછળથી લખવાની શરૂઆત કરીએ તો cos ની કિંમતો મળશે, એટલે કે sin 0 1 થશે, સોરી cos 0 1 થશે, cos 60 થઈ જશે √3/2, cos 45 એને જ આવશે 1/√2, cos 60 થશે 1/2 અને cos 90 થશે 0, અને tan નું મેં તમને સૂત્ર કાલે જ કીધું હતું કે tan theta બરાબર થાય sin theta ના છેદમાં cos theta। તો જે પણ ખૂણા માટે tan નું મૂલ્ય લાવવું છે એ ખૂણાના sin ની અને cos ને ભાગાકાર કરી દો, તો 0 ભાગ્યા 1 કરીએ તો 0 જ આવશે, 1 ના છેદમાં 2 અને √3/2 નો ભાગાકાર કરીએ તો આ 2 2 કેન્સલ થઈ જશે, જવાબ આવશે 1 ના છેદમાં √3। 45 માં 1/√2 1/√2 આખું કેન્સલ થઈ જશે તો વધશે ખાલી 1, 60 ડિગ્રી માં 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે √3, અને 90 ડિગ્રી માં આન્સર આવશે, 90 ડિગ્રી માં 1 ના છેદ માં 0 કરો તો ઇન્ફાઇનાઇટ આન્સર આવશે, એટલે અહીં આપણે ડેશ કરીએ છીએ। ઓકે, તો sin cos અને tan આ ત્રણ ત્રિકોણમિતિય ગુણોત્તરોના આ 5 સ્ટાન્ડર્ડ ખૂણા પર આપણને મૂલ્ય એકદમ યાદ હોવા જોઈએ। રેડી, કારણ કે વારંવાર આને આપણે ફિઝિક્સમાં ઉપયોગ કરવાના છીએ, અને સાથે સાથે બીજા બે ખૂણા છે, બે ખૂણા અહીંયા બાજુમાં હું લખી દઉં છું, બીજા બે ખૂણા એ પણ સ્ટાન્ડર્ડ ખૂણા છે, એક છે 37 ડિગ્રી અને એક છે 53 ડિગ્રી। બરાબર, 37 ડિગ્રી અને 53 ડિગ્રીના જે ખૂણા છે એ પણ સ્ટાન્ડર્ડ છે। તમે જોયું હશે ઘણા બધા વેરાયટી ઓફ સવાલમાં આ બે ખૂણાઓને લેવામાં આવે છે, 37 ડિગ્રી અને 53 ડિગ્રી। તો સાઈન 37 ની જો વાત કરવામાં આવે તો સાઈન 37 ની કિંમત છે 3/5, ઓકે, cos 37 ની કિંમત છે 4/5, અને tan ની કિંમત છે 3/4।
सेम એવી રીતના sin 53 ની વાત કરીએ તો એ છે 4/5 cos 53 ની વાત કરીએ તો એ છે 3/5 અને tan ની વાત કરીએ તો થઈ જશે 4/3 હવે આને યાદ રાખવા માટે આપણી પાસે એક ટ્રિક છે એક મેથડ છે કે એક કાટકોણ ત્રિકોણમાં જો બાજુઓના ગુણોત્તરો 3:4:5 ના પ્રમાણમાં છે જેમ કે આ 3 4 અને આ 5 3:4:5 ના પ્રમાણમાં હશે ઓકે તો આ જે ખૂણો છે આ ખૂણો 37 ડિગ્રી થશે અને આ ખૂણો 53 ડિગ્રી નો થશે બરાબર અથવા તમે એવું પણ યાદ રાખી શકો છો કે જે બાજુનું માપ એવું કહી શકાય 3 એકમ છે એની એક્ઝેક્ટ સામેનો ખૂણો આપણે 37 ડિગ્રી લઈ લઈએ અથવા આને જ આપણે આવી રીતના પણ દોરી શકીએ આને આપણે આવી રીતના પણ દોરી શકીએ સમજી લો કે આ ખૂણો મેં 37 ડિગ્રી લીધો છે તો આની એક્ઝેક્ટ સામેની બાજુ આ થઈ જશે 3 આવશે 4 અને કર્ણ આવશે 5 ઓકે હવે જરૂર નથી 3 4 5 જ હોય રેડી તમે આમાં પ્રમાણ પણ લઈ શકો છો ક્લિયર 3:4:5 ગુણોત્તર જો થાય કાટકોણ ત્રિકોણની બાજુઓના માપનો તો એમાં જે ખૂણા બનશે એક તો 90 ડિગ્રીનો આવશે બાકીના બે માં એક 37 હશે અને એક 53 ડિગ્રી હશે ઓકે અહીંયાથી તમે સાઈન નો અને કોસ નો સૂત્ર લગાવો સાઈન એટલે થાય સામેની બાજુના છેદમાં કર્ણ તો આ છે ખૂણો 37 ડિગ્રી નો બરાબર 37 ડિગ્રી માટે જો મારે સાઈન ની કિંમત જોતી હોય સાઈન 37 જોતું હોય તો આની સામેની બાજુ કેટલી છે 3 અને કર્ણ છે 5 તો સાઈન 37 ની કિંમત આવશે 3/5 સેમ એવી રીતના કોસ નું સૂત્ર લગાવો તો પાસેની બાજુના છેદમાં કર્ણ થાય તો કોસ 37 થઈ જશે પાસેની બાજુ 4 છે કર્ણ 5 છે તો 4/5 આવશે અને સેમ ટુ સેમ 53 ડિગ્રી માટે અહીંયા આ 53 ડિગ્રી થઈ જશે સામેની બાજુ 4 છે અને કર્ણ 5 છે તો 4/5 કરશું તો સાઈન 4/5 છે એ કોની કિંમત આપશે કોસ ની કિંમત આપશે તમે જોઈ લો 37 ડિગ્રી પર જોઈએ કોસ તો કોસ 37 જોઈ લો 4/5 છે અને 53 ડિગ્રી ની જો વાત કરવામાં આવે તો સાઈન 53 ડિગ્રી જો કેટલું છે 4/5 છે તો સાઈન 53 ડિગ્રી ની સામેની બાજુ 4 અને કર્ણ 5 સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5 આવશે એકદમ કરેક્ટ અને કોસ ની વાત કરીએ કોસ 53 ડિગ્રી તો 53 ડિગ્રી ની પાસેની બાજુ એટલે કે 3 અને કર્ણ 5 એટલે 3/5 પછી તમે આ બેનો ભાગાકાર કરશો એટલે તમને 10/37 ની અને 10/53 ની કિંમત મળશે તો જો તમને ડાયરેક્ટ કિંમત યાદ રહેતી હોય તો પણ ચાલે અથવા તમે આ ત્રિકોણ યાદ રાખી લો તો પણ ચાલે બરાબર છે આની અંદર 37 ડિગ્રી જે છે એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણે 3 લઈશું ઓકે 3 4 5 ની ત્રિપુટી તમે યાદ રાખી લો 3 એકમ બાજુ ક્યાં લેશું 37 ડિગ્રી જે લખીએ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ બરાબર યાદ રાખવાની એક મેથડ છે અથવા ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો પણ ચાલશે તો આખું ટેબલ આપણા માટે બહુ કામનું છે વેરાયટી ઓફ ક્વેશ્ચનમાં ફિઝિક્સમાં આપણે આનો ઉપયોગ કરવાના છીએ ક્લિયર તો આ તો 90 અને 90 થી ઓછા ખૂણા માટેની આપણે વાત કરેલી છે પણ જો કોઈ ખૂણો 90 કરતા મોટો આવી જાય તો એના માટે પછી મૂલ્ય કેવી રીતના શોધવું તો 90 કરતા મોટા ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે રેડી તેના માટે આપણે એક જ વસ્તુ યાદ રાખીશું જે મેં લખેલી છે ધ્યાનથી સમજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ મેં લખેલું છે મેથેમેટિકલ ત્રિકોણમિતીય વિધેય જો અહીંયા મેં લખેલું છે ત્રિકોણમિતીય વિધેય અને એની કૌંસમાં છે n પાઈ પ્લસ ઓર માઇનસ થીટા ઓકે n પાઈ પ્લસ ઓર માઇનસ થીટા n ની તમે વેલ્યુ 1 લેશો તો અહીંયા પાઈ થશે n ની વેલ્યુ 2 લેશો તો 2 પાઈ થશે 3 લેશો તો 3 પાઈ થશે તો અને પછી કરવાનું છે પ્લસ ઓર માઇનસ થીટા રાઈટ તો આનો જે જવાબ આવે છે એ આવે છે પ્લસ ઓર માઇનસ ત્રિકોણમિતીય વિધેય જે અહીંયા લખેલું હતું એ જ અહીંયા લખવાનું સાઈન હોય તો સાઈન કોસ હોય તો કોસ ટેન હોય તો ટેન અને અહીંયા જે થીટા લખેલો છે એ જ થીટા અહીંયા આવશે આગળ જે આ પ્લસ ઓર માઇનસ ની સાઈન છે આમાંથી પ્લસ આવશે કે માઇનસ આવશે એનો જવાબ ઓલ એસટીસી નિયમમાં છુપાયેલો છે ઓલ એસટીસી નિયમ આપણે ધ્યાનથી સમજવો પડે તો આપણને ખબર પડશે કે આ પ્લસ આવશે કે માઇનસ આવશે ઉદાહરણથી સમજીએ રેડી આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કઈ રીતના કરવાનો જેમ કે જો મારે સાઈન 240 લાવવું છે સાઈન 240 ડિગ્રી લાવવું છે 90 કરતા મોટો ખૂણો છે રેડી તો મારે શું કરવાનું ઓલ એસટીસી નો જે નિયમ છે એમાં પહેલા આપણે અહીંયા સર્કલ દોરી દઈએ અહીંયા ઓલ એટલે બધા ચર પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો ધન આવશે બીજામાં સાઈન ત્રીજામાં ટેન અને ચોથામાં કોસ રાઈટ ધન હશે તો 240 ડિગ્રીની જો આપણે વાત કરીએ તો 240 ડિગ્રી અહીંયા આવશે કેટલું 180 ડિગ્રી કાલે આપણે બધી વાત થઈ ગઈ હતી આ ડાબી બાજુ અહીંયા આવશે 180 ડિગ્રી પાઈ આવશે તો 240 એટલે 180 કરતા મોટો ખૂણો છે ને
तो 180 થી આગળ મારે વધવું પડશે અને અહીંયા આવે છે 270 ડિગ્રી તો 240 ડિગ્રી 180 થી 270 ની વચ્ચે આવું છે ક્લિયર એટલે આ જે ખૂણાનું માપ છે એ આપણે ત્રીજા ચરણમાં જોવું પડશે કારણ કે 180 ડિગ્રી કરતા પ્લસ જઈએ અને 270 કરતા ઓછું લઈએ તો વચ્ચે ક્યાંક 240 ડિગ્રી આવશે ક્લિયર તો આ જ વસ્તુને ધ્યાનથી સમજજો બહુ ઇમ્પોર્ટન્ટ છે sin 240 ડિગ્રી ને કેવી રીતે લખાય આને આ રીતે પણ લખી શકાય sin 180 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી રાઈટ કારણ કે 180 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી 240 ડિગ્રી થાય અથવા આને આ રીતે પણ લખી શકાય કે sin 180 ડિગ્રી એટલે કેટલું થાય pi થાય અને 60 ડિગ્રી એટલે કેટલું થાય pi / 3 થાય રેડી આ બધી વસ્તુ આપણે કાલે ચર્ચા કરી ગયા હતા બધા જ કન્સેપ્ટ નો ઉપયોગ આવશે રાઈટ તો 180 ડિગ્રી એટલે pi અને 60 ડિગ્રી એટલે pi / 3 થાય હવે તમે આ જે મે સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે એનો આપણે ઉપયોગ કરીએ બરાબર આને આપણે અહીંયા કોપી કરી લઈએ રાઈટ ધ્યાનથી સમજજો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્રિકોણમિતિય વિધેય n pi plus or minus theta ત્રિકોણમિતિય વિધેય પહેલા મે અહીંયા લખેલું છે ત્રિકોણમિતિય વિધેય જે અહીંયા કયું છે sin છે જો કૌંસ ની અંદર છે n pi plus or minus theta n pi n ની જગ્યાએ અહીંયા 1 છે અને pi તો છે તો 1 pi અહીંયા જો pi લખેલું છે અને પ્લસ ઓર માઇનસ માં આપણે નિશાની આ પ્લસ છે અને આ થીટા જે છે થીટા આપણા માટે કોણ છે પાઈ / 3 છે તો પાઈ પ્લસ પાઈ / 3 તો પાઈ પ્લસ પાઈ કરતા મોટું એટલે આગળ વધવાનું કાલે મેં તમને કીધું હતું કે જો આપણે ખૂણાનું માપન કરવું હોય તો આપણે એન્ટી ક્લોકવાઇઝ મેનરમાં આગળ ચાલીએ છીએ હેને અહીંયાથી શરૂઆત કરીને આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ વધતા જઈએ તો ખૂણાનું મૂલ્ય વધતું જશે તો 180 પાઈ માં કંઈક પ્લસ કરવાનું છે અહીંયા આવશે પાઈ રાઈટ પાઈ પ્લસ કરવાનું છે તો પાઈ પ્લસ કરું તો કયા ચરણમાં આવી જઈશ ત્રીજા ચરણમાં આવી જઈશ ત્રીજા ચરણમાં કોણ ધન હોય ત્રીજા ચરણમાં tan ધન હોય ભાઈ બાકી બધું ઋણ હોય tan અને cot બાકી બધું શું હશે ઋણ હશે તો આપણે તો કયું વિધેય લીધેલું છે sin વિધેય લીધેલું છે તો આનો જે જવાબ આવશે એ જવાબ મેં લખેલો છે જો આ જવાબ છે પ્લસ ઓર માઇનસ આમાંથી આપણે કઈ નિશાની આવશે આપણે નિશાની આવશે માઇનસ કેમ કારણ કે 180 પ્લસ કરવાથી આપણે ત્રીજા ચરણમાં જતા રહ્યા અને ત્રીજા ચરણમાં તો tan અને cot જ ધન હોય જ્યારે આપણે sin નું મૂલ્ય શોધી રહ્યા છે તો sin ની કિંમત ત્રીજા ચરણમાં ઋણ હશે તો માઇનસ આવશે પ્લસ ઓર માઇનસ માંથી માઇનસ આવશે પછી ત્રિકોણમિતિય વિધેય લખવાનું કયું જે અહીંયા લખેલું હતું એ જ બેઠું લખવાનું એટલે sin છે તો sin જ આવશે અને જે થીટા અહીંયા લખેલું હતું એ જ થીટા પાછો લખવાનો થીટા કયો છે pi / 3 આવશે pi / 3 તો માઇનસ એમને એમ રહેશે sin pi / 3 એટલે sin 60 ડિગ્રી sin 60 ડિગ્રી કેટલું થાય √ 3 / 2 થાય બરાબર છે તો એક્ઝેક્ટ sin 240 નો જવાબ આવશે માઇનસ √ 3 / 2 ઓકે જો હું તમને ફરીથી પ્રોસેસ સમજાવું સૌથી પહેલા આપણે 240 ડિગ્રી ને લખવાની રીત બદલી અને લખવાની રીતમાં આપણે શું કરવાનું છે n pi + ઓર - થીટા કરવાનું છે બરાબર ધ્યાનથી સમજજો શું કરવાનું છે n pi plus or minus theta તો n pi માં હું ખાલી pi લઈશ n pi છે ને એમાં n ની કિંમત તમે અલગ અલગ મૂકી શકો છો pi 2 pi 3 pi 4 pi કોઈ પણ લઈ શકાય પણ જરૂરિયાત છે એ પ્રમાણે તમારે કિંમત મૂકવાની જેમ કે sin 240 ડિગ્રી છે તો આને મેં લખું સૌથી પહેલા શું લખું sin 180 ડિગ્રી plus 60 ડિગ્રી બરાબર સૌથી પહેલા તો તમે ખૂણાને લખવાની રીત બદલો 240 ને લખું છે 180 plus 60 હવે તમારે જવાનું છે ઓલ એસટીસી સર્કલ ની અંદર બરાબર તો ઓલ એસટીસી માં અહીંયા આપણે લખેલું છે 180 ડિગ્રી 180 ડિગ્રી ક્યાં આવશે અહીંયા આવશે 180 ડિગ્રી એમાં કંઈક પ્લસ કરવાનું કીધું છે 180 પ્લસ 60 તો 180 માં કંઈક પ્લસ કરું તો હું ક્યાં જતો રહીશ ત્રીજા ચરણમાં પહોંચી જઈશ ત્રીજા ચરણમાં તો tan અને cot જ ધન હોય જ્યારે આપણે sin નું મૂલ્ય શોધી રહ્યા છીએ તો જવાબમાં આગળ પહેલેથી જ આપણે માઇનસ લગાવી દઈશું ઓકે અને sin છે તો એનું વિધેય sin જ રહેશે અને જે ખૂણો અહીંયા લખેલો છે એ ખૂણો અહીંયા આપણે લખી દઈએ sin 60 ડિગ્રી તો આ થઈ જશે માઇનસ sin 60 થશે √ 3 / 2 તો આ આવી ગયો sin 240 ડિગ્રી નો જવાબ બાજુમાં એક બીજો દાખલો લખેલો છે જો તમે tan 150 લખેલું છે તો tan 150 ને લખવાની એક રીત છે tan 150 ને લખાશે 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી એકદમ સિમ્પલ 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી કેટલું થશે 150 ડિગ્રી હવે તમે ફરીથી ક્યાં આવી જાઓ ઓલ એસટીસી સર્કલમાં આવી જાઓ
तो ऑल एक्सिस सर्कल मुजब 180 डिग्री मां कहीं माइनस करवानु छे बराबर અહીં આવશે 180 ડિગ્રી પ્લસ કરવાનું હોય તો આગળ વધવાનું માઇનસ કરવાનું હોય તો ઊંધું ચાલવું પડશે બરાબર તો 180 માં કઈક માઇનસ કરું તો હું ક્યાં આવી જઈશ બીજા ચરણમાં આવી જઈશ પ્લસ કરું તો ક્યાં જાઉં ત્રીજા ચરણમાં જઈશ અને માઇનસ કરીશ તો બીજા ચરણમાં પહોંચી જઈશ ક્લિયર અને બીજા ચરણમાં તો કોણ ધન હોય સાઈન અને એનું વ્યસ્ત કોસેક ધન હોય જ્યારે આપણે તો tan ની કિંમત શોધી રહ્યા છીએ તો પહેલેથી જ જવાબમાં આપણે માઇનસ લગાવી દઈશું कारण के पहुंचा गया चरण में बीजा चरण में 180 कैक माइनस करिए तो माइनस करो तो ऊंधू चालू पड़ से है ना कारण के जे खूणा नु माप कर लिए छे आपणे एंटी क्लॉकवाइज मेनर में आगे बढ़ता जाइए छे पण जो माइनस कैक करिए तो पाछो विरुद्ध दिशा में चालू पड़ से तो 180 માંથી કઈક માઇનસ કરી આપણે તો શું થશે કે બીજા ચરણમાં આપણે પહોંચી જઈશું બરાબર આ ઝૂમ યુઝર ઓકે ચૌહાણ હિરલ बोलो चौहान हिरल कई लखू जो अपने स्क्रीन पर तो तने अपने चांस आप लखवा स्क्रीन पर जो बाय मिस्टेक तुम्हारी हाथ अड़ी गयो तो नो प्रॉब्लम 180 में कई माइनस करिए तो आप क्या जासू बीजा चरण में पहुंची जाइए राइट ने बीजा चरण में तो कौन धन हो भाई साइन व्यस्त कोसेक धन हो अपने टेन शोधी रहा छे तो टेन की किंमत आवशे माइनस पछी लागशे टेन टेन नु टेन ज रहेशे खूणो कयो छे 30 डिग्री तो अहीं लगाई देवानुं 30 डिग्री बराबर अने फाइनल आंसर आ माइनस एम नेम रहेशे 10 30 डिग्री કેટલું થશે 1 अपॉन रूट 3 થઈ જશે કાલે વો તો આવી રીતે આપણે 10 150 નું મૂલ્ય શોધી લીધું માઈનસ 1 अपॉन रूट સર માઈનસ કઈ રીતે આ ફરીથી સમજાવજો ઓકે આગળનું જે માઈનસ આવ્યું હોય ને હા ઓકે કાલે તો હતો ને લેક્ચરમાં હા હા પણ થોડું કન્ફ્યુઝન છે સર ઓકે ઓકે કોઈ વાંધો નહીં જો આપણે અહીંયા શું લખ્યું છે આપણે લખ્યું છે 180 માઇનસ 30 ડિગ્રી બરાબર ને તો ગઈકાલે આપણે વાત થઈ હતી કે અહીંયાથી જો આપણે શરૂઆત કરીએ તો આ છે 0 ડિગ્રી અહીંયા આવશે 90 ડિગ્રી અહીંયા આવશે 180 ડિગ્રી અહીંયા આવશે 270 ડિગ્રી અને પાછું અહીંયા આવી જશે 360 ડિગ્રી એક આખો ચક્ર પૂર્ણ થઈ ગયો તો જો હું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાઉં અથવા તો એવું કહી શકાય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલું છું तो खूणो वत्तो जाए तो जो एम कोई घटाड़ो करते हो तो पाछू मारे विरुद्ध दिशा में ऊंधू चालू पड़ से तो तमे जो अहीं मैं लखेलो 180 माइनस 30 180 में कई वधारो करिए तो आगे चालसु पण जो घटाड़ो करिए तो पाछू ऊंधू चालू पड़ से तो 180 क्या छे अहीं छे बराबर आम आप कई खूणो माइनस कर रहा छे तो आप क्या खूण चरण में पहुंची जाइस माइनस करो छो तो विरुद्ध चालू पड़ से तो आप क्या चरण में पहुंची जासू बीजा चरण में कारण बीजा चरण में 90 डिग्री थी 180 डिग्री वच्चे खूणो हशे अने आपणे 150 नी वात थई रही छे आपणे tan 150 शोधवानुं छे 150 ऑब्वियस छे के 90 अने 180 नी वच्चे आवशे तो 180 में कंईक माइनस करो छो तो तमे क्या चरण में पहुंची गया बीजा चरण में अने बीजा चरण में काले आपणे वात थई हती पहला चरण में बधा गुणोत्तर धन हशे बीजा चरण में साइन अने कोसेक धन होय तीजा मा टेन अने कॉट धन होय अने चौथा मा कॉस अने एनो व्यस्त सेक धन होय बराबर छे तो बीजा चरण मा आपणे पहोंची गया बीजा चरण मा तो साइन धन छे ने आपणे तो कोनु मूल्य शोधवानु छे टेन नु तो टेन बीजा चरण मा केवुं आवशे ऋण आवशे एटले मैं अहींया माइनस लगावेलुं छे अने टेन 30 डिग्री तो आपणे ख्याल छे केटलुं थाय 1 अपॉन रूट 3 थाय तो फाइनल आंसर आवशे माइनस 1 अपॉन रूट 3 ख्याल आव्यो स्टेटमेंट लखेल सूत्र लखेल के कोई त्रिकोणमितीय विधेय खूणो अपने लखीस एन पाई प्लस और माइनस थीटा तो एन पाई मा अहीं एन हूँ लव छू बे केम कारण के मारे 300 डिग्री शोधवानुं छे ने तो एन पाई मा एन बे लई लीए तो आ थई जशे 2 पाई 2 पाई एटले 360 डिग्री थाय अने लावानुं छे 300 डिग्री तो 360 डिग्री माइनस 60 डिग्री लखाय अने खाली मैं शुं कर्युं आने लखवानी एक अलग रीत छे आ कॉट 300 ने कॉट 360 माइनस 60 भी लखी शकाय ओके हवे आपणे फरीथी क्यां जता रहीए ऑल एसटीसी मां जता रहीए 360 डिग्री क्यां आवशे बेटा अहीं आवशे 2 पाई 360 डिग्री એટલે 2 पाई થાય હવે 360 માંથી કઈક માઈનસ કરવાનું છે તો માઈનસ કરો તો ઊંધું ચાલશો ને
રેગ્યુલર આપણે કઈ દિશામાં ચાલીએ છીએ? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આ આપણી રેગ્યુલર દિશા છે, હેને? જો તમે આ દિશામાં ચાલો છો તો ખૂણામાં વધારો થતો જશે, પણ અહીં આપણે 360 માંથી કઈ ખૂણો ઘટાડવાનો છે, એટલે 360 માંથી કઈ ઘટાડું તો ક્યાં આવી જઈશ? ચોથા ચરણમાં આવી જઈશ. અને ચોથા ચરણમાં તો કોણ ધન હોય? કોસ ધન હોય, અને એનું વ્યસ્ત સેક ધન હોય. જ્યારે આપણે તો કોટની કિંમત શોધી રહ્યા છીએ, રાઈટ? તો કોટ ની કિંમત શોધીએ છીએ તો ઓલરેડી આપણે પહેલા અહીંયા માઇનસ લગાવી દઈશું, કારણ કે આપણે 300 ડિગ્રી કયા ચરણમાં આવશે તમે ઓલરેડી તમને લોજિકથી બી ખબર પડી જાય કે અહીંયા આવે છે 270 ડિગ્રી અને અહીંયા આવે છે 360 ડિગ્રી, તો એની વચ્ચે જ ક્યાંક ખૂણો હશે. તો કયા ચરણમાં છીએ? ચોથા ચરણમાં છીએ. ચોથા ચરણમાં કોસ અને સેક જ ધન હોય, કોટ તો ઋણ હોય, એટલે આપણે ઓલરેડી પહેલા માઇનસ લગાવી દીધું. અને ત્રિકોણમિતીય વિધેય કોટ નું કોટ જ રહેશે, ખૂણો કેટલો છે? 60 ડિગ્રી છે, તો આ કોટ 60 લખી દેવાનું. અને માઇનસ કોટ 60 કેટલો થઈ જશે? 10 60 નું વ્યસ્ત એટલે 1/√3 થઈ જશે, બરાબર ને? કારણ કે 10 60 કેટલું થાય, જો અહીંયા લખેલું છે 10 60 કેટલું થાય? √3 થાય, તો એનું વ્યસ્ત 1/√3 થઈ જશે ને. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ 90 કરતા મોટા ખૂણા માટે આપણે આ સ્ટ્રેટેજી વાપરશું, કે જે બી ખૂણો આપેલો છે એને આપણે એક અલગ રીતે પહેલા તો લખીશું. અલગ રીતે કઈ રીતે લખીશું? આપણે એન પાઈ પ્લસ ઓર માઇનસ થીટામાં એને લખીશું, બરાબર? પાઈ પ્લસ થીટા લખો અથવા પાઈ માઇનસ થીટા લખો ચાલશે, 2π + θ લખો અથવા 2π - θ લખો ચાલશે, ઓકે? સેમ રીતના 3π + θ લખો, 3π - θ લખો, જેવી જરૂરિયાત છે પ્રમાણે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ 300 ડિગ્રી હતું, તો મેં કોનો ઉપયોગ કર્યો? મેં આનો ઉપયોગ કર્યો, 2π - θ લખ્યું ને, 2π એટલે 360 ડિગ્રી, 360 માંથી કેટલું ઘટાડું તો 300 આવી જાય? 60 ડિગ્રી, તો આને મેં લખ્યું 360 - 60. હવે મારે વિચારવાનું કે 360 માંથી જો કોઈ ખૂણો ઘટાડતો હોઉં તો હું ચોથા ચરણમાં આવીશ, અને ચોથા ચરણમાં હોઈશ તો એમાં ચોથા ચરણમાં કોસ ધન છે. ક્લિયર છે? અહીંયા તો આપણે કોટ શોધીએ છીએ એટલે ઓલરેડી આગળ આપણે માઇનસ લગાવવું પડશે. ક્લિયર? ખ્યાલ આવવામાં? બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ ટોપિક છે આપણો ત્રિકોણમિતીય. હેલો સર, એક મિનિટ. આ જે પેલું પાછળ જે છે, પાછળની સ્લાઇડમાં એવું છે કે 360 માઇનસ 60 છે, ઇફેક્ટ ન થાય કે ભાઈ માઇનસ હોય તો પ્લસ થાય કે એવું કઈ ના થાય? જો એમાં કેવું છે, આપણે ચરણ જોવાનું. 360 ડિગ્રી માંથી આપણે કઈક ખૂણો ઘટાડી રહ્યા છીએ, બરાબર ને? તો 360 ડિગ્રી અહીંયા આવે છે, આપણને ખ્યાલ છે. જો હું 360 માં કંઈક એડ કરતો હોઉં તો હું આગળ વધીશ, પણ એમાંથી કંઈક માઇનસ કરું છું તો હું પાછો વિરુદ્ધ દિશામાં જઈશ. કારણ કે ગઈકાલે આપણે વાત થઈ હતી કે જો અહીંયા આપણે 0 ડિગ્રી લખીએ છીએ તો અહીંયા આપણે શું લખીએ છીએ? 90 ડિગ્રી લખીએ છીએ. તો અહીંયાથી જો આ દિશામાં જઉં છું, આ દિશા કઈ છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે, એન્ટી ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આગળ વધતા હોઈએ તો ખૂણામાં વધારો થતો જશે, પણ 90 માંથી કઈક ઓછો કરવું હોય તો 90 થી પાછું પાછળ બી તો જવું પડશે ને, રેડી? તો અહીંયા હું શું કરું છું? 360 માંથી 60 માઇનસ કરું છું. તો માઇનસ કરતો હોઉં તો 360 થી નીચે જવું પડશે, આગળ નહીં વધવાનું, કારણ કે ઘટાડીએ છીએ, રેડી? અથવા લોજિકલ વિચારો તો 300 ડિગ્રી ક્યાં આવે? 300 ડિગ્રી 270 અને 360 ની વચ્ચે આવશે. 270 ક્યાં છે? અહીંયા છે. અને 360 ક્યાં છે? અહીંયા છે, રેડી? તો આની વચ્ચે કયું ચરણ આવે છે? ચોથું ચરણ છે. તો ચોથા ચરણમાં તો ઓલરેડી કોટ તો ઋણ જ હશે, કારણ કે ચોથા ચરણમાં તો કોસ અને સેક જ ધન છે, એટલે મેં અહીંયા માઇનસ લગાવ્યું. ચાલે એવો? હા સર. કોઈ કન્ફ્યુઝન હવે? નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ ત્રિકોણમિતીય સૂત્રો પર આવી જઈએ. અને આ જેટલા બી સૂત્રો હું તમને અહીંયા જણાવીશ, એક્ઝેક્ટ એમ ને એમ આપણને યાદ હોવા જોઈએ, બરાબર છે? સૌથી પહેલું છે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે, આ ત્રણ નિત્યસમ છે, ત્રિકોણમિતીય નિત્યસમ આપણે ઓલરેડી નાના ધોરણમાં ભણી ગયા છીએ. સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય. અહીંયાથી હું બીજા બે સૂત્ર બનાવી શકું છું. જો હું સાઈન સ્ક્વેર ને સામે લઈ લઉં તો આ થઈ જશે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઈન સ્ક્વેર થીટા, અને જો હું કોસ સ્ક્વેર ને સામે લઈ લઉં તો આ થઈ જશે સાઈન સ્ક્વેર થીટા બરાબર 1 - કોસ સ્ક્વેર થીટા, રેડી? સેમ ટુ સેમ બીજો નિત્યસમ છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1.
आमा पण सेम टू सेम बे सूत्र बनी सके एम छे sec स्क्वायर थीटा ने जो करता बनावीए तो माइनस टेन स्क्वायर थीटा सामे जाए तो प्लस थई जशे तो 1 प्लस टेन स्क्वायर थीटा बनी सके अथवा जो तमे टेन स्क्वायर थीटा ने करता बनावता हो तो टेन स्क्वायर थीटा सामे लई लो अने आ एक ने डाबी बाजू लई लो तो टेन स्क्वायर थीटा बराबर लखाशे sec स्क्वायर थीटा माइनस 1 ओके અને ત્રીજું છે કોઝેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 તો સેમ ટુ સેમ આમાં પણ બે સૂત્ર બનાવી શકાય છે કોટ સ્ક્વેર થીટા ને સામે લઈ લો તો કોઝેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા થઈ જશે અથવા જો 1 ને ડાબી બાજુ લઈ લો તો કોટ સ્ક્વેર થીટા બરાબર કોઝેક સ્ક્વેર થીટા માઇનસ 1 થઈ જશે ઓકે તો યાદ ત્રણ જ રાખવાના છે જેવી જરૂરિયાત એ પ્રમાણે આગળ કામ કરશું चौथो सूत्र जे साइन ए प्लस और माइनस बी प्लस पण होई शके वच्चे माइनस पण होई शके बराबर तो साइन ए प्लस और माइनस बी होय आ ए शु छे कोई खूणो छे अने बी शु छे ए पण कोई खूणो छे रेडी तो साइन नी अंदर ज्यारे बे खूणानो सरवाळो होय अथवा बे खूणानी बादबाकी होय त्यारे आपणे आ सूत्र लगावशु साइन ए साइन बी प्लस होय तो प्लस माइनस होय तो माइनस एटले फरीथी मैं आ प्लस और माइनस लखेलु छे अने कॉस ए कॉस बी रेडी एटले के जो साइन ए प्लस बी कीधु होय तो जवाब आवशे साइन ए साइन बी प्लस कॉस ए कॉस बी अने साइन ए माइनस बी कीधु होय तो जवाब आवशे साइन ए साइन बी माइनस कॉस ए कॉस बी सेम टू सेम कॉस वाळुं भी सूत्र छे कॉस ए प्लस और माइनस बी वच्चे प्लस पण होई शके माइनस पण होई शके बराबर बे माथी एक ज हशे बंने नहीं होय कॉस ए प्लस और माइनस बी होय तो या निशानी बदलवानी छे अने विधेय पण बदलवानुं छे ध्यानथी समजजो आ उपरना जेवुं नथी कॉस ए साइन बी અને sin a cos b થશે વચ્ચે નિશાની કઈ આવશે જો અહીંયા પ્લસ હોય તો અહીંયા આવશે માઈનસ અને જો અહીંયા માઈનસ હોય તો અહીંયા આવશે પ્લસ નિશાની ચેન્જ કરવાની છે ભાઈ cos a plus b હોય તો લખાશે cos a sin b માઈનસ sin a cos b રાઈટ અને cos a plus b હોય સોરી cos a minus b હોય તો લખાશે cos a sin b plus sin a cos b નિશાની ચેન્જ કર દો સૂત્રમાં જો માઈનસ છે તો જવાબમાં પ્લસ આવશે સૂત્રમાં જો પ્લસ છે તો જવાબમાં માઈનસ આવશે ઓકે અને ખૂણા પણ ઇન્ટરચેન્જ કરવાના છે પહેલામાં cos ની અંદર ખૂણો a છે ત્યારે બીજા પદમાં cos ની અંદર ખૂણો b છે પહેલા પદમાં sin ની અંદર ખૂણો b છે ત્યારે પહેલામાં બીજામાં sin ની અંદર ખૂણો a છે તો ખૂણા પર ઇન્ટરચેન્જ કરવાના છે અને નિશાની પણ બદલવાની છે ઓકે તો યાદ રાખજો મોસ્ટ ટાઈમ પે સૂત્ર છે આ નેક્સ્ટ સૂત્ર પર જઈએ तो tan a प्लस और माइनस b નું પણ સૂત્ર આવે છે તો એ છે tan a प्लस और माइनस tan b अपॉन 1 माइनस प्लस tan a tan b મતલબ કે જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે પણ નીચે આવશે માઇનસ ઓકે અને જો અહીંયા માઇનસ હોય તો ઉપર માઇનસ આવશે પણ નીચે આવશે પ્લસ ઓકે મતલબ જે નિશાની સૂત્રમાં છે એ ઉપર લગાવશું નીચેની વિરુદ્ધ નિશાની આવશે જેમ કે હું અહીંયા લખી દઉં શોર્ટમાં બાજુમાં કે જો tan a + b કીધું હોય તો આ થઈ જશે tan a + tan b upon 1 minus tan a tan b રેડી અથવા tan a - b કીધું હોય તો આ થઈ જશે tan a આ ચૌધરી કોણ છે ચૌધરી ચૌધરી ભરતભાઈ ઓકે બેટા આઈ આઈ અન્ડરસ્ટેન્ડ કે તને બહુ આકાંક્ષા છે લખવાની બરાબર પણ થોડુંક મને સાંભળી લે હું તને ચાન્સ આપીશ લખવાનો બરાબર તને હું ભણાવવાનો ચાન્સ આપીશ ચિંતા નહીં કર tan a માઇનસ b આવશે tan a માઇનસ tan b અપોન 1 પ્લસ tan a tan b ઓકે તો આ રીતના સૂત્ર બનશે આપણો આઈએમબી સૂત્ર છે સાતમા નંબરનું મોસ્ટ આઈએમબી સૂત્ર વારંવાર ફિઝિક્સમાં તમને જોવા મળશે હા બેટા सर tan a plus tan b तो डायरेक्ट tan मानी लो कि tan 15 plus tan 30 की दाव है तो डायरेक्ट tan 45 ना लगा है हाँ ये तो छह जी अने ये तो छह जा पड़ी पसे समझे बराबर तो आ इतना क्या अलग सूत्र बना पड़ा tan a plus b ना तो समझ के मान ले हमारी पासे नियो करता मोटा खुना पे लगो बनने है ना तो त्यारे आपने शू कर शू जीरो थी नेव वच्चे तो आपने याद छे बराबर ये वक्त ही काम लागे हाँ जीरो थी नेव वच्चे तो चलो तू एम के जे के भाई ए नी कीमत आपने लिए छे चलो 15 डिग्री
અને b ની કિંમત લઈએ છે 30 ડિગ્રી તો a પ્લસ b થઈ જશે 45 ડિગ્રી બરાબર તો આપણે અહીં a પ્લસ b ને ડાયરેક્ટ 45 ડિગ્રી લખી દઈએ તો tan 45 1 આવે તો બધાને ખબર છે પણ જો ખૂણા 90 કરતા મોટા આપેલા હોય ત્યારે તો આપણે કામ લાગશે ને સૂત્ર હા ઓકે થેન્ક યુ સર ઓકે ચાલો નેક્સ્ટ છે 7મા નંબર નું sin 2 થીટા મોસ્ટ IMP સૂત્ર ફિઝિક્સ માં તમને વારંવાર જોવા મળશે sin 2 થીટા નું સૂત્ર છે આ 2 sin થીટા * cos થીટા બરાબર એક્ઝેક્ટ હમણાં જે આપણે કાઇનેમેટિક્સ ચાલુ કરીશું એમાં પ્રોજેક્ટાઇલ મોશન જે ટોપિક છે એની અંદર જ આપણે આને વાપરીશું sin 2 થીટા બરાબર થાય 2 sin થીટા * cos થીટા ઓકે 8મા નંબર નું છે સેમ ટુ સેમ sin 2 થીટા જેમ છે એવી રીતના cos 2 થીટા ના પણ સૂત્ર આવે તો ટોટલ એના 3 સૂત્ર છે બેટા યાદ એક જ રાખવાનું બાકીના બે એનાથી બની જશે યાદ આજ રાખવાનું cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા cos 2 થીટા બરાબર થાય cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા હવે આ નીચેના બે કેવી રીતના બનશે એના માટે આપણે હું અલગથી પેજ લઈ લઉં તમને સમજાવી દઉં cos 2 થીટા બરાબર એક સૂત્ર તો છે cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા રાઈટ હવે આ cos સ્ક્વેર થીટા ની જગ્યાએ હું લખી શકું 1 - sin સ્ક્વેર થીટા આ ક્યાં દેવું સર અહીંયા દે જો આ પહેલું નિત્યસમ cos સ્ક્વેર થીટા બરાબર શું લખી શકાય 1 - sin સ્ક્વેર થીટા લખી શકાય તો એ જ લખેલું છે cos સ્ક્વેર થીટા ની જગ્યાએ 1 - sin સ્ક્વેર થીટા અને આ - sin સ્ક્વેર થીટા તો છે જ તો આ થઈ જશે 1 - 2 sin સ્ક્વેર થીટા ઓકે તો અહીંયા મેં કોની કિંમત મૂકી cos સ્ક્વેર થીટા ની કિંમત મૂકી સેમ ટુ સેમ આની અંદર હું sin સ્ક્વેર થીટા ની પણ કિંમત મૂકી શકું છું cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા છે તો આપણે cos સ્ક્વેર થીટા ને એમ નેમ રાખીએ માઇનસ sin સ્ક્વેર થીટા ને લખાશે 1 - cos સ્ક્વેર થીટા બરાબર એ ક્યાં રહ્યું સર જો અહીંયા રહ્યું sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા નિત્યસમ પરથી તો અહીંયાથી આ થઈ જશે cos સ્ક્વેર થીટા આ માઇનસ ને આપણે કૌંસ ની અંદર લઈ લઈએ તો -1 - cos સ્ક્વેર થીટા તો cos સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા અને -1 તો આ છે એક સૂત્ર આ છે બીજું સૂત્ર અને એક ઓલરેડી આ તો છે જ સ્ટાન્ડર્ડ સૂત્ર તો ટોટલ અમે 3 સૂત્ર લખેલા છે તમે જોઈ શકો છો cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા 1 - 2 sin સ્ક્વેર થીટા અને 2 cos સ્ક્વેર થીટા -1 આ ત્રણે ત્રણ cos 2 થીટા ના જ સૂત્ર છે રેડી ત્રણે ત્રણ આપણને યાદ રહે તો બહુ સરસ છે બાકી તો આ પહેલું યાદ રાખો એના પરથી બીજા બે બની જશે ઓકે આ પણ મોસ્ટ IMP સૂત્ર છે વારંવાર આપણને જોવા મળશે અને એવી જ રીતના tan 2 થીટા નું સૂત્ર છે sin 2 થીટા અને cos 2 થીટા નો ભાગાકાર કરો ને એટલે tan 2 થીટા આવે અને એનું સાદુરૂપ આપો તો ફાઇનલી તમને આ સૂત્ર મળશે 2 tan થીટા / 1 - tan સ્ક્વેર થીટા ઓકે તો આટલા સૂત્રો ત્રિકોણમિતિમાં આપણા માટે કામના છે વારંવાર વારંવાર ફ્રીક્વન્ટલી અલગ અલગ ચેપ્ટરમાં આપણે આ સૂત્રોનો ઉપયોગ કરવાના છીએ બરાબર તો જેટલા તમને આ સૂત્ર યાદ રહેશે એટલું તમને ત્રિકોણમિતિમાં ગણતરી કરવામાં ઈઝી પડશે ઓકે ચાલો આગળ વધુ કોઈ કન્ફ્યુઝન આની અંદર ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ આપણે નેક્સ્ટ ટોપિક હવે નવી ત્રિકોણમિતિ આપણે અહીંયા પૂરું કરીએ છીએ sin અને cos નો અને tan નો જે ગ્રાફ છે એ ગ્રાફ ની આપણે ગ્રાફ ના પોર્શન માં ચર્ચા કરીશું બરાબર છે ગ્રાફ પર એક આપણે અલગ થી લેક્ચર લેવાના છીએ કારણ કે ગ્રાફ માં ઘણા બધા સ્ટુડન્ટ ને કન્ફ્યુઝન હોય છે ગ્રાફ વાંચતા જ નથી આવડતું સ્ટુડન્ટ ને બરાબર એટલે કાઇનેમેટિક્સ ની અંદર એટલે કે મોશન ઇન 1D એક પરિમાણ માં ગતિ અને દ્વિ પરિમાણ માં ગતિ માં જે ગ્રાફ વાળા સવાલો આવે છે એમાં એ માર્ક ખાઈ જાય છે અથવા કોઈ ભી ચેપ્ટર માં જો ગ્રાફ વાળા સવાલ આવે તો એમાં એને ખ્યાલ આવતો નથી કેમ કારણ કે બેઝિક મેથ્સમાં ગ્રાફ વાંચતા જ શીખેલું નથી તો સાઇન કોસ ટેન આ બધાના જે ગ્રાફ છે એ ગ્રાફ ની આપણે ગ્રાફ ના પોર્શન માં ચર્ચા કરીશું ઓકે હવે આપણે લોગ પર જઈએ છીએ રેડી લોગ પણ વારંવાર આપણે ફિઝિક્સ માં વાપરવાના છે તો લોગ શું છે લોગ એ ગુણધર્મ છે બેટા હે ને લોગ ને આપણે ઉદાહરણ થી સમજીએ જેમ કે માન લો મને એવું કીધું હોય કે લોગ x છે અને અહીંયા a લખેલું છે બરાબર તો સૌથી પહેલા તો આને વાંચવું કઈ રીતે બરાબર આને કઈ રીતે વાંચવું log x કોનો આધાર છે a નો આધાર છે આ a નીચે લખેલું છે તો આ a નો આધાર છે અને log શોધવાનો છે કોનો x નો બરાબર છે તો આવી રીતે આપણે ઉદાહરણ લઈએ જેમ કે માન લો આપેલું છે કે log 32 છે અને આધાર 2 છે અને ધ્યાનથી સમજો એકદમ સરળ છે log 32 અને આધાર 2 નો છે તો આને આપણે શું વાંચવું આને આવી રીતે વંચાય કે 2 ની કેટલી ઘાત લઈએ
કે જેથી 32 મળે બરાબર આ log 32 આધાર 2 નો મતલબ એવો આનો જવાબ શું આવશે આનો જવાબ એ આવશે કે 2 ની આપણે કેટલી ઘાત લઈએ કે જેથી આપણને 32 જવાબ મળે રેડી તો 2 ની કેટલી ઘાત લઈએ તો 32 આવે 2 ની 5 ઘાત 32 આવે તો log 32 આધાર 2 નો જવાબ આવશે 5 કેમ કારણ કે આધાર માં 2 છે અને ઉપર 32 છે આનો મતલબ એવો થાય કે 2 ની હું કેટલી ઘાત લઉં કે જેથી જવાબ 32 આવી જાય તો એ 2 ની કેટલી ઘાત લેવી પડે 5 ઘાત લેવી પડે રેડી તો જવાબ 32 આવશે તો આનો આન્સર આવશે 5 સેમ ટુ સેમ સપોઝ માન લો મને કીધું હોય કે log 27 છે અને અહીં આપણે લખીએ છીએ 3 રેડી તો આને શું વંચાશે અને વંચાશે 3 ની કેટલી ઘાત લઈએ તો 27 જવાબ આવે તો 3 ની કેટલી ઘાત લઈએ તો 27 જવાબ આવે 3 તો આનો આન્સર આવશે 3 ખ્યાલ આવ્યો કરબડિયામાં આ સિમ્પલ વે છે લોગ ને જોવાનો બરાબર જેમ કે માન લો ઉદાહરણ આપેલું હોય કે લોગ સપોઝ કે લોગ આપેલું છે 125 અને અહીંયા લખેલું છે 5 રાઈટ તો 5 ની કેટલી ઘાત લઈએ તો 125 જવાબ આવશે બોલો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 રેડી 5 ગુણ્યા 5 25 25 ગુણ્યા 5 125 તો જવાબ આવશે 3 ખ્યાલ આવ્યો તો લોગ શું છે પ્રોપર્ટી છે લોગ ની અંદર જ્યારે પણ આપણને આવા સવાલો આવે ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો કે ભાઈ આધારમાં જે અંક લખેલો છે એને આપણે કેટલી ઘાત લઈએ કે જેથી જે જેનો લોગ આપણે શોધવાનો છે જવાબ આવી જાય જેમ કે આ 32 નો લોગ શોધવાનો છે 2 નો આધાર છે તો 2 ની કેટલી ઘાત લઈએ તો 32 આવશે 5 તો આનો આન્સર આવશે 5 ઓકે તો આ નોર્મલ વે છે જોવાનું લોગ ની અંદર બરાબર પણ નોર્મલી આવા સવાલો બહુ ઓછા હશે ફિઝિક્સમાં આપણે જે ગુણધર્મો વાપરવાના છે લોગના એ આ છે અને વારંવાર જે લોગના ગુણધર્મો આપણે વાપરવાના છે આ 3 છે મેઈન આ 3 લોગના ગુણધર્મો છે કે લોગ ની અંદર ધ્યાનથી સમજો બહુ ઇમ્પોર્ટન્ટ છે લોગ ની અંદર જો બે પદનો ગુણાકાર હોય x ગુણ્યા y છે અને આધાર a છે તો જો ગુણાકાર હોય લોગ ની અંદર તો જવાબમાં એ ગુણાકારની નિશાની સરવાળામાં પરિણમી જશે અને બંને પદનો લોગ અલગ અલગ મળી જશે તો આ થઈ જશે log x પ્લસ log y રેડી log x ઇન્ટુ y છે તો એનો જવાબ આવશે log x પ્લસ log y આધાર સેમ રહેશે જે આધાર સવાલમાં છે એ જ આધાર જવાબમાં આવશે સેમ ટુ સેમ log ની અંદર જો કોઈ પદ હોય x અને એની કઈ ઘાત હોય તો આ ઘાતને આપણે આગળ લઈ લેશું અને જે log છે લખી દઈશું જેમ કે સપોઝ કે log 3 ની 2 ઘાત આવું લખેલું હોય તો આપણે લખી શકીએ 2 ને આગળ લઈ લો અને અંદર જે વધે લખી દો log 3 રેડી તો log 3 ની 2 ઘાત આપણે લખી શકીએ 2 log 3 અથવા ઊંધું બી કરી શકાય અહીંયાથી આવું પણ લખી શકાય કે 2 log 3 લખેલું હોય ને તો એને આપણે log 3 નો વર્ગ પણ લખી શકીએ બરાબર છે તો log ની અંદર કોઈ પણ પદની જ્યારે ઘાત આવશે તો આપણે ઘાતને શું કરશું આગળ લઈ લઈશું બરાબર છે અને log ની અંદર જ્યારે બે પદનો ભાગાકાર થતો હોય x ભાગ્યા y હોય તો ભાગાકારની નિશાની માઈનસમાં પરિણમી જશે તો આ થઈ જશે log x માઇનસ log y ગુણાકાર હોય તો સરવાળો થશે ભાગાકાર હોય તો બાદબાકી થશે આ 3 મેઈન પ્રોપર્ટી છે log ની જે આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરવાની છે ફિઝિક્સ ની અંદર બરાબર સિમ્પલ છે એકદમ કે જ્યારે ગુણાકાર હશે log ની અંદર તો એ સરવાળો થઈ જશે અલગ અલગ log આપી દો ભાગાકાર હોય તો બાદબાકી થશે અને જો કોઈ ઘાત હોય તો એ ઘાતને કાલે લેવાની log ની આગળ લઈ લેવાની બરાબર સેમ ટુ સેમ એક નવો કન્સેપ્ટ log ની અંદર છે ઘણા બધા સ્ટુડન્ટને આ ખબર હોતી નથી એટલે હું તમને જણાવું છું ધ્યાનથી સાંભળો જો આવું લખેલું હોય કે log x સર અહીંયા કોઈ આધાર છે નહીં જો કોઈ આધાર નથી લખેલો તો 10 નો આધાર માનવાનો છે ઓકે log x છે અહીંયા કોઈ આધાર નથી લખેલો તો એ આધાર 10 નો છે રેડી તો ખાલી log x લખેલું હોય તો log x બેઝ 10 છે બરાબર અને જો ln x લખેલું હોય ln x જેને ln x પણ વંચાય ને ઓરિજિનલી એને ln x વંચાય પણ ઘણા બધા સ્ટુડન્ટો ln x કરતા હોય છે તો ln x લખેલું હોય તો આને વંચાશે log x આધાર કોનો e નો બરાબર આ બંનેમાં બહુ ફરક છે ધ્યાનથી સમજજો ખાલી log x હોય કોઈ આધાર ન હોય તો આને log x 10 નો આધાર માનવો પણ log x ની જગ્યાએ જો ln x લખેલું હોય ln x લખેલું હોય તો આનો મતલબ થાય કે log x પણ કોનો આધાર e નો આધાર સર આ e શું છે e એક અચળાંક છે બેટા e છે e ની એપ્રોક્સિમેટ વેલ્યુ છે 2.7
આ ઈ ને કહેવાય છે નેપિયર નો અચળાંક, બરાબર. આ ઈ ને શું કહેવાય? નેપિયર કોન્સ્ટન્ટ કહેવાય. તમને ખ્યાલ હશે ઈ વારંવાર ફિઝિક્સમાં આપણે વાપરીએ છીએ. ઓકે, તો જો એલ એન એક્સ લખેલું છે તો એ લોગ જ છે, પણ એનો આધાર ઈ છે. જ્યારે પણ કોઈ વસ્તુમાં લોગમાં ઈ નો આધાર હશે તો એને આપણે એલ એન માં પણ લખી શકીએ. જેમ કે લોગ ત્રણ, અને અહીંયા ઈ લખેલું હોય, આધાર ઈ નો હોય, તો આપણે આ રીતના પણ લખી શકીએ એલ એન ત્રણ, બરાબર. એલ એન ત્રણ લોન ત્રણ લખેલું છે, એનો મતલબ એવો થાય કે ત્રણ નો લોગ, પણ કોના આધારનો? ઈ ના આધારનો. ઓકે, તો આ બે મોસ્ટ આઈએમપી વસ્તુ છે જે ઘણા બધા સ્ટુડન્ટને ખ્યાલ હોતો નથી. જો કોઈ આધાર નથી તો આપણે દસ નો આધાર લઈશું, અને જો લોન લખેલું છે તો એ ઈ નો આધાર આવશે, બરાબર છે. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ તકલીફ? ઓકે, ચલો હવે આપણે વિકલન પર આગળ વધીએ છીએ, બરાબર. સર, અહીંયા તો વિકલન નથી લખેલું. વિકલન સમજવા માટે એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે, જે છે બદલાવ. બદલાવ એટલે થાય ચેન્જ. કોઈ પણ વસ્તુમાં બદલાવ આવે છે, કેટલો બદલાવ આવે છે એ જાણવા માટે આપણે શું કરીએ? એ વસ્તુની જે ફાઇનલ કિંમત આવે છે એમાંથી આપણે જેની ઓરિજિનલ કિંમત હતી પહેલા એ બાદ કરીએ છીએ. જેમ કે એક્સ માં આવતો બદલાવ, એક્સ માં આવતો બદલાવ લખવો હોય તો એને આપણે કઈ રીતે લખીએ? એને આપણે લખીએ ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા એક સિમ્બોલ છે જે વપરાય છે ચેન્જ દર્શાવવા માટે, બદલાવ દર્શાવવા માટે. તો ડેલ્ટા એક્સ બરાબર આપણે શું લખીએ? એક્સ ની ફાઇનલ કિંમત માઇનસ એક્સ ની ઇનિશિયલ કિંમત, એટલે અંતિમ કિંમત માઇનસ પ્રારંભિક કિંમત કરો તો કેટલો બદલાવ આવ્યો એક્સ માં એ મળી જશે, બરાબર. હવે આ બદલાવ ધન પણ હોઈ શકે, આ બદલાવ ઝીરો પણ હોઈ શકે, અને આ બદલાવ ઋણ પણ હોઈ શકે. હે, જેમ કે જો એની કિંમતમાં ઘટાડો થતો હોય તો એનો બદલાવ ઋણ આવશે, જો વધારો થતો હોય તો ધન આવશે, અને કોઈ બદલાવ ન થતો હોય તો ઝીરો આવશે. ઓકે, તો બદલાવ માટે આપણે સિમ્બોલ વાપરીએ છીએ ડેલ્ટા. આ એક વસ્તુ છે. બીજો એક કન્સેપ્ટ છે આની અંદર કે એક્સમાં આવતો આ બદલાવને તમે એક ફેરફાર પણ નામ આપી શકો છો, હે. એક્સમાં આવતો સૂક્ષ્મ બદલાવ અથવા તો સૂક્ષ્મ ફેરફાર, હે, તો એના માટે આપણે ડેલ્ટા નિશાની નથી વાપરતા, એના માટે આપણે લખીએ છીએ ડીએક્સ. એક્સમાં આવતો સૂક્ષ્મ ફેરફાર એને આપણે ડીએક્સ વડે દર્શાવવાનું છે. ઓકે, બંને બદલાવ જ દર્શાવે છે. ડેલ્ટા છે એ પણ ચેન્જ જ દર્શાવે છે, અને ડી છે એ પણ ચેન્જ જ દર્શાવે છે. ફરક એટલો છે કે જો ડીએક્સ લખેલું છે તો એક્સમાં આવતો સૂક્ષ્મ ફેરફાર છે, એકદમ માઇનર ફેરફાર, હે, અને જો ડેલ્ટા લખો છો તો એ જનરલ ફેરફાર છે. ઓકે, તો જ્યારે પણ ટાઈમમાં આવતો ફેરફાર સૂક્ષ્મ તો એને આપણે ડીટી લખશું, વાયમાં આવતો સૂક્ષ્મ ફેરફાર તેને લખાશે ડીવાય, બરાબર. કદમાં આવતો સૂક્ષ્મ ફેરફાર એને લખાશે ડીવી. ક્ષેત્રફળમાં આવતો સૂક્ષ્મ ફેરફાર એને લખાશે ડીએ. જો સૂક્ષ્મ શબ્દ આવે તો આગળ ડી લગાવવાનું. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે આ ડી અને એક્સ માં ડી અને એક્સ નો ગુણાકાર નથી ભાઈ, આ ડી અને એક્સ, આ ડીએક્સ એક આખું પદ છે, અલગ અલગ નથી. ડી અને એક્સ અલગ અલગ નથી, આ ડીએક્સ આખું વંચાય. જેમ આપણે અહીંયા ડેલ્ટા એક્સ વાંચીએ ને, એમાં ડેલ્ટા અને એક્સ અલગ અલગ વસ્તુ નથી, આખું એક ટર્મ છે, આખું એક પદ છે ડેલ્ટા એક્સ, બરાબર. એમાં એવું નથી કે ડેલ્ટા અને એક્સ નો ગુણાકાર કરેલો છે. ખ્યાલ આવ્યો? બદલાવ દર્શાવવા માટે આપણે જે સિમ્બોલ વાપરીએ છીએ એ છે ડેલ્ટા એક્સ, બરાબર છે. તો સૂક્ષ્મ ફેરફાર આવે તો ડીએક્સ અથવા ડીવાય અથવા ડીટી અથવા ડીએ, જે પણ રાશિમાં સૂક્ષ્મ ફેરફાર થાય છે એની આગળ ડી લગાવવાનું, અને જો જનરલ ફેરફાર થતો હોય તો ડેલ્ટા લગાવવાનું, બરાબર છે. ડેલ્ટામાં જે ફેરફાર થાય છે એ નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે, પણ જો ડી લગાવીએ છીએ તો એ રાશિમાં જે ફેરફાર થાય છે એ સૂક્ષ્મ ફેરફાર દર્શાવે છે. ખ્યાલ આવ્યો? તો બદલાવ ચેન્જ નો ઉપયોગ આપણે વિકલનમાં કરવાનો છે. ખ્યાલ આવ્યો? કઈ રીતના કરવાનું છે જોઈએ. અને અહીંયાથી આપણે હવે વિકલન સ્ટાર્ટ કરી રહ્યા છે, ખાસ ધ્યાનથી સમજજો. મોસ્ટ આઈએમપી ટોપિક છે વિકલન અને સંકલન. કાલે આપણે સંકલન જોઈશું, આજે આપણે વિકલનનું 61% કવર કરીશું, જે બાકી રહેશે કાલે સ્ટાર્ટિંગમાં લઈશું. તો વિકલન એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિએશન, બરાબર, જેને ડેરિવેટિવ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ડેરિવેટિવ એટલે વિકલિત થાય, અને એના પરથી આપણે વિકલન એટલે કે ડિફરન્શિએશન વર્ડ લઈએ છીએ. તો વિકલનનો મતલબ શું થાય ધ્યાનથી સમજજો. પહેલા આપણે એનું સિમ્પલ વ્યાખ્યા લખું છું. વિકલન એટલે એક ચલની સાપેક્ષે બીજા ચલમાં
થતા ફેરફારનો દર. આ સિમ્પલ આની વ્યાખ્યા છે. એક ચલની સાપેક્ષમાં કોઈ બીજા ચલનો ફેરફારનો દર દર્શાવવો હોય તો એ વિકલન સ્વરૂપે દર્શાવવામાં આવે. કેવી રીતે? એક ઉદાહરણથી સમજીએ. જેમ કે માનલો મારી પાસે બે ચલ છે, બે ચલ છે, એક છે એક્સ અને એક છે વાય, રેડી? તો જો મારે એક્સ ની સાપેક્ષમાં, જો અહીંયા લખું છું, એક્સ ની સાપેક્ષમાં વાય નો ફેરફારનો દર દર્શાવવો હોય તેને હું દર્શાવીશ ડીવાય બાય ડીએક્સ થી. ડીવાય બાય ડીએક્સ, તમે ધ્યાન દેજો, એક્સ ના ફેરફારની સાથે આ વાય ના ફેરફારનો દર છે. ડીવાય નો મતલબ શું થાય? વાય માં થતો સૂક્ષ્મ ફેરફાર. અને ડીએક્સ નો મતલબ શું થાય? એક્સ માં થતો સૂક્ષ્મ ફેરફાર, રાઈટ? તો એક્સ ની સાપેક્ષમાં વાય માં થતા ફેરફાર નો દર, રેડી, તો એ થશે ડીવાય બાય ડીએક્સ. આ ડીવાય બાય ડીએક્સ ને એક અલગ રીતે પણ વાંચી શકાય, અને આવું પણ કહેવાય કે એક્સ ની સાપેક્ષમાં, એક્સ ની સાપેક્ષમાં વાય નું વિકલન, બરાબર? તો એ પણ આ થશે ડીવાય બાય ડીએક્સ. વાય નું વિકલન કોની સાપેક્ષમાં? એક્સ ની સાપેક્ષમાં, એટલે આ થશે ડી બાય ડીએક્સ ઓફ વાય, બરાબર છે? સેમ એવી રીતે માની લો કે બીજા કોઈ બે ચલ હોય, બરાબર, કોઈ પણ બે ચલ હોય, તો કોઈ એક ચલ ની સાપેક્ષમાં કોઈ બીજા ચલ નો ફેરફાર નો દર દર્શાવવો હોય ને તો આપણે એને આવી રીતના ડીવાય બાય ડીએક્સ અથવા ડીવાય બાય ડીટી લખી શકીએ, હે ને? જેમ કે માનો મારે એક્સ નો ફેરફાર સમયની સાપેક્ષમાં દર્શાવવો છે, એક્સ નો ફેરફાર સમયની સાપેક્ષમાં દર્શાવવો છે, બરાબર છે? તો આ લખાશે એક્સ નો ફેરફાર દર્શાવવાનો છે એટલે આવશે ડીએક્સ. કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં, તો અહીંયા આવશે ડીટી. ડી બાય ડીટી ઓફ એક્સ એટલે એક્સ ની સાપેક્ષમાં, સોરી, સમયની સાપેક્ષમાં એક્સ નો ફેરફાર, અથવા એવું પણ કહેવાય સમયની સાપેક્ષે એક્સ નું વિકલન. ખ્યાલ આવ્યો? આ દર્શાવવાની તમને રીત શીખવાડું છું કે વિકલન જે ટર્મ છે એને આપણે કઈ રીતના દર્શાવવાનું છે. ખ્યાલ આવ્યો? કોઈ એક વિધેયનું કોઈ બીજા વિધેયની સાપેક્ષમાં વિકલન મેળવવું હોય તો એ લખાશે ડીવાય બાય ડીએક્સ. ખ્યાલ આવ્યો? અથવા ચલ પણ આપણે નામ આપી શકીએ છીએ. તો મતલબ વિકલન શું દર્શાવે છે? વિકલન ફેરફારનો દર દર્શાવે છે. જ્યારે બે ચલની વાત આવે તો બે ચલમાં જો ફેરફારનો દર દર્શાવવો હોય તો આપણે વિકલન કન્સેપ્ટનો ઉપયોગ કરીશું, બરાબર? જેમ કે આપણે આનું એક ઉદાહરણ લઈએ, અને તમને આ એક્ઝેક્ટ જે મેં દર કીધો છે ને, દર, ઘણો સ્ટુડન્ટને દરનો મતલબ જ ખબર નથી હોતો, એ હું તમને શીખવાડું. આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે માની લો મારી પાસે એક આ ચોરસ છે, બરાબર? આ ચોરસ છે, તો ચોરસ નું ક્ષેત્રફળ માનલો આની લંબાઈ l છે, તો આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? a બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો સ્ક્વેર, l સ્ક્વેર થઈ જશે. આ છે આનું પ્રારંભિક ક્ષેત્રફળ, જ્યારે એની લંબાઈ કેટલી છે? l છે. ઓકે, હવે અમે આપણે શું કરીએ છીએ? વધારો કરીએ છીએ, લંબાઈમાં વધારો કરીએ છીએ. જો લંબાઈમાં dl જેટલો વધારો કરવામાં આવે, બરાબર, તો નવું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? હે ને? લંબાઈમાં જો આપણે વધારો કરીએ તો આ જે l, આ બધું l છે, રાઈટ? તો અહીંયાથી આ dl વધી જશે અને અહીંયાથી પણ આ dl વધી જશે, તો ટોટલ આ જે ક્ષેત્રફળ છે એ આટલું વધી જશે. ધ્યાનથી સમજો, આ છે dl, આ છે dl. ઓકે, તો પહેલા ક્ષેત્રફળ કેટલું હતું? પહેલા આટલું ક્ષેત્રફળ જ હતું. હવે મેં લંબાઈમાં શું કર્યો? વધારો કર્યો. કેટલો વધારો કર્યો? ડીએલ, સૂક્ષ્મ વધારો કર્યો ડીએલ જેટલો, બરાબર? તો વધારો તો કર્યો છે લંબાઈમાં, તો ક્ષેત્રફળમાં બી થોડોક તો વધારો થવાનો જ છે. તો આ રેડ કલરનો જે પોર્શન તમને દેખાય છે એ છે ક્ષેત્રફળમાં થતો વધારો. ઓકે, અને લંબાઈમાં કેટલો વધારો થયો છે? ડીએલ જેટલો વધારો થયો છે. હવે મને એવું કોઈ પૂછે કે ભાઈ લંબાઈની સાપેક્ષમાં ક્ષેત્રફળનો કેટલો ફેરફારનો દર છે, એટલે મને પૂછેલું છે કે ક્ષેત્રફળનો દર, ક્ષેત્રફળના ફેરફારનો દર કોની સાપેક્ષમાં? લંબાઈની સાપેક્ષમાં, બરાબર? તો આને લખાશે સિમ્બોલમાં કેટલા લખાશે? ક્ષેત્રફળનો દર શોધવાનો છે, એટલે કે ડી એ બાય ડીએલ, અથવા વંચાય ડી બાય ડીએલ ઓફ એ, ક્ષેત્રફળનો ફેરફાર લંબાઈની સાપેક્ષમાં, ડી બાય ડીએલ ઓફ એ. ઓકે,
અને આપણે બધાને ખબર છે કે આનો જવાબ કેટલો આવશે 2l આવશે કારણ કે આપણે સૂત્રો ઓલરેડી થોડા ઘણા તો આપણને આવડતા જ હશે રેડી da/dl l સ્ક્વેર નું વિકલન કેટલું થાય 2l થાય બરાબર હવે એક્ઝેક્ટ આ વિકલન કેવી રીતના આવે તો એક્ઝેક્ટ વિકલન કેવી રીતના આવે એની આપણે તારવણી જોઈએ છે ધ્યાનથી સમજજો એકદમ કોર કન્સેપ્ટ શીખવાડું છું બરાબર એક હું તમને બેઝિક પ્રિન્સિપલ શીખવાડું છું વિકલન આવે કઈ રીતના હે l સ્ક્વેર નું વિકલન 2l કેવી રીતના થાય એનું તમને સાબિતી કરીને દર્શાવું છું પછી આપણે ડાયરેક્ટ સૂત્ર જોઈ લઈશું બરાબર કારણ કે બધા જ માં જો આ રીતે સાબિતી કરવા બેસીએ એટલે આપણી પાસે ટાઈમ હોતો નથી પણ કેવી રીતના આવે છે હું તમને સમજાવી દઉં પ્રારંભિક ક્ષેત્રફળનું કેટલું છે l સ્ક્વેર છે ક્લિયર અંતિમ ક્ષેત્રફળ કેટલું થઈ જશે અંતિમ ક્ષેત્રફળ લંબાઈ કેટલી થઈ ગઈ l + dl થઈ ગઈ ને તો l + dl નો સ્ક્વેર થઈ જશે પહેલા લંબાઈ l હતી હવે લંબાઈમાં dl જેટલો વધારો થયો છે ને તો નવી લંબાઈ કેટલી છે નવી લંબાઈ છે l + dl તો ક્ષેત્રફળનું સૂત્ર તો એક જ છે લંબાઈનો વર્ગ તો l + dl નો વર્ગ બરાબર છે હવે આપણે લાવવાનું છે da/dl ધ્યાનથી સમજતા રહેજો da/dl ઓકે da એટલે શું થાય ક્ષેત્રફળમાં થતો ફેરફાર સૂક્ષ્મ ફેરફાર તો અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ કરવું પડશે અંતિમ ક્ષેત્રફળ કેટલું આવ્યું l + dl નો સ્ક્વેર માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ કેટલું આવ્યું l નો સ્ક્વેર જોઈ લો તમે અહીંયા લખેલું છે મેં બંને ક્ષેત્રફળ લખેલા છે જો ક્યાં ગયા એક જ મિનિટ આયા જો એ ઇનિશિયલ l સ્ક્વેર છે અને એ ફાઇનલ l + dl સ્ક્વેર છે બરાબર તો મેં ખાલી શું કર્યું કિંમત મૂકી અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ ના છેદમાં dl તો છે જ ઓકે હવે આનું સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ધ્યાનથી જોજો અહીંયા હું શું કરું છું a + b હોલ સ્ક્વેર નું સૂત્ર લગાવી દઉં l + dl નો હોલ સ્ક્વેર છે ને એટલે લાગશે a + b હોલ સ્ક્વેર તો આ થઈ જશે l સ્ક્વેર + 2l dl + dl નો સ્ક્વેર રાઈટ a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર માઇનસ l સ્ક્વેર તો છે જ એમને છેદમાં dl એમને છે ઓકે તો આ l સ્ક્વેર અને આ માઇનસ l સ્ક્વેર કેન્સલ થઈ ગયું તો વધ્યો શું વધ્યો 2l dl + dl નો સ્ક્વેર ના છેદમાં dl હવે તમે ઉપરનો અંશ જુઓ ધ્યાનથી અંશમાં dl કોમન આવી જશે બંને પદમાં dl છે ને તો અંશમાંથી આપણે dl કોમન લઈ લઈએ તો છેદના dl સાથે ઉડી જશે તો વધશે શું પહેલા પદમાં વધશે 2l અને બીજા પદમાં બે વાર dl હતું એક વાર તો મેં કોમન લઈ લીધું તો એક જ dl વધશે બરાબર અહીંયા શું વધશે ઓકે આ શું થઈ ગયું એક જ મિનિટ થોડી ટેકનિકલ એરર જસ્ટ અ મિનિટ તો કયા સ્ટેપ પર હતા ઓકે સ્ટેપ બધા ભૂસાઈ ગયા છે અને ટેકનિકલ એરર ને કારણે બધા સ્ટેપ ભૂસાઈ ગયા છે હું ફાઇનલ સ્ટેપ લખું છું da/dl નું ફાઇનલ સ્ટેપ શું આવ્યું હતું 2l + dl આવ્યું હતું યાદ કરો ઉપરથી dl કોમન કાઢ્યું હતું નીચેના dl સાથે કેન્સલ થઈ ગયું તો 2l + dl વધ્યું હતું રાઈટ હવે dl શું છે dl છે સૂક્ષ્મ ફેરફાર કોનો લંબાઈનો તો dl ની જે કિંમત છે એ વેરી વેરી લેસ ધેન હશે l કરતા હને અને 2l કરતા તો વધારે નાની થઈ જશે કારણ કે dl તો શું છે સૂક્ષ્મ ફેરફાર છે ત્યારે લંબાઈ કરતા તો એ સૂક્ષ્મ ફેરફાર બહુ જ ઓછો હશે તો આપણે શું કરી શકીએ આ જે dl વાળું ટર્મ છે આને આપણે નેગ્લેક્ટ કરી શકીએ આને અવગણી શકીએ કોનું dl વાળું જે પદ છે ને કેમ કારણ કે 2l + dl કરશું ને તો લગભગ લગભગ જવાબ 2l જેટલો જ આવશે ખ્યાલ આવ્યો લગભગ લગભગ જવાબ કેટલો આવશે 2l જેટલો જ આવશે કેમ કારણ કે આ dl શું છે આ તો એક સૂક્ષ્મ ફેરફાર છે એકદમ જ સૂક્ષ્મ છે તો એની કઈ બહુ અસર આના સરવાળા પર થશે નહીં લગભગ લગભગ જવાબ 2l જેટલો જ આવશે તો da/dl નો ફાઇનલ આન્સર આવ્યો 2l હને તો મેં તમને પહેલા જ કીધું હતું ક્ષેત્રફળ હોય લંબાઈનો વર્ગ તો આનું વિકલન l સ્ક્વેર નું વિકલન કેટલું થાય 2l જ થાય જે આપણને ખ્યાલ છે નીચે લખી દઈએ જે સૂત્ર ઓલરેડી જેને ખબર હશે એને ખ્યાલ જ હશે કે l સ્ક્વેર નું વિકલન શું થાય 2l થાય તો da/dl કેટલું આવશે 2l આવશે જે મેં અહીંયા તમને તારવણી કરીને બતાવી દીધું
બરાબર છે તો વિકલનનો મતલબ એક્ચ્યુઅલી એવો થાય કે કોઈ પણ એક ચલની સાપેક્ષમાં કોઈ બીજા ચલના ફેરફારનો દર આપણે શોધતા હોઈએ ત્યારે આપણે વિકલનનો કન્સેપ્ટ લગાવવાનો છે ખ્યાલ આવવામાં ખબર પડી કે ન પડી આનો ભૌમિતિક જે ઉપયોગ છે તો તમે કહો છો ભૌમિતિક નિરૂપણ જે છે વિકલનનું એ હું તમને ગ્રાફ પોર્શનમાં શીખવાડીશ વિકલન આપણે ઓલરેડી મેથેમેટિકલી તો આખું જોઈ જ લેવાનું છે એટલે કોઈ ભી દાખલામાં આપણને તકલીફ પડવી ન જોઈએ પણ ગ્રાફ પરથી વિકલન કઈ રીતના સમજી શકાય હું તમને ગ્રાફના પોર્શનમાં ફરીથી શીખવાડીશ બરાબર છે તો હવે આપણે સૂત્ર પર જઈએ તારવણી મેં તમને શીખવાડી દીધી ઘડી ઘડી આવી કોઈ તારવણી આપણે કરવાના નથી અને ડાયરેક્ટ સૂત્ર કારણ કે એટલો બધો ટાઈમ પણ આપણી પાસે હોતો નથી કામ ઈઝી બને એટલા માટે જે તારવણીઓ છે એ બધા મોટા મોટા ભૌતિક શાસ્ત્રીઓ કરી લીધી છે મેથેમેટિશિયને કરી લીધી છે અને ડાયરેક્ટ આપણે રિઝલ્ટ યાદ રાખવાના છે તો સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર આવે છે કે d / dx x ની સાપેક્ષમાં બધા વિકલનના સૂત્રમાં લખેલા છે રેડી x ની સાપેક્ષમાં વિકલન કરીને સૂત્ર લખેલા છે તો જો હું અચળ સંખ્યાનું વિકલન કરતો હોઉં તો એનો જવાબ આવશે 0 ઓકે કોઈ પણ અચળ સંખ્યા કોઈ પણ અચળ વસ્તુ નું તમે કોઈ પણ ચલની સાપેક્ષમાં વિકલન કરો ને તો જવાબ એનો 0 જ આવે અચળ નું વિકલન 0 થાય બીજો નિયમ બીજો સૂત્ર x ની n ઘાત નું વિકલન કરવાનું છે x ની n ઘાત તો ઘાત ને આગળ લઈ લો અને ઘાત માં એક બાદ કરી દો x ની n માઇનસ 1 કરી દો ખ્યાલ આવ્યો જ્યારે પણ કોઈ વસ્તુ કોઈ પદમાં ઘાત વાળું કોઈ પદ આવી જાય જેનું આપણે વિકલન કરવાનું છે તો ઘાત ને આગળ લો અને ઘાત માં એક બાદ કરો રેડી જેમ કે અહીંયા હું તમને ઉદાહરણ થી પણ સમજાવતો જાઉં કે સપોઝ d / dx ઓફ x ક્યુબ છે x ના ઘન નું વિકલન કરવાનું કીધું છે તો 3 ઘાત છે ને 3 ને આગળ લઈ લો અને 3 માંથી એક બાદ કરી દો તો x ની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત થઈ જશે તો આનો જવાબ આવશે 3x² સેમ ટુ સેમ e રેઝ ટુ x છે e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થાય અને કોઈ ફેરફાર નહીં e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x સર e નું કેટલું મૂલ્ય આવે શું કહે છે e નું મૂલ્ય કેટલું e નું મૂલ્ય આપણે આગળ જોયું ને લોગ માં 2.7 જો અહીંયા મેં લખેલું હતું આગળ મેં લખેલું હતું ને નેપિયર કોન્સ્ટન્ટ ક્યાં ગયું ઉભો રહે બતાવો આ રહ્યો જો દેખાય છે હા 2.7 લોગમાં મેં તમને કીધું જો નેક્સ્ટ e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x ચોથું જો ln x અથવા ln x ln x નું વિકલન 1 upon x ln x ને આપણે આઈટા પણ લખી શકીએ હમણાં જ આપણે વાત કરી ગયા ભૂલવું નહીં d / dx ને આપણે ln x છે ને ln x ને લખાશે log x આધાર કોનો હોવો જોઈએ e નો આધાર હોવો જોઈએ બરાબર તો log x છે તો એનું વિકલન થશે 1 upon x રેડી ln x નું 1 upon x log x નું પણ 1 upon x નેક્સ્ટ પર જઈએ sin x હવે ત્રિકોણમિતિય વિધેયોના વિકલન છે બધા sin x નું વિકલન થાય cos x રેડી યાદ રાખવાનું છે આ બધા સૂત્ર એઝ ઇટ ઇઝ યાદ હોવા જોઈએ sin x નું વિકલન થાય cos x આવા જ સૂત્ર સંકલનમાં પણ આવશે રેડી cos x નું વિકલન થાય માઇનસ sin x sin નું cos અને cos નું માઇનસ sin tan નું વિકલન થાય sec સ્ક્વેર x sec નું વિકલન થાય sec x into tan x cos x નું થાય માઇનસ cos x into cot x અને cot x નું થાય માઇનસ cos સ્ક્વેર x બરાબર એઝ ઇટ ઇઝ આ સૂત્ર આપણને યાદ હોવા જોઈએ સૌથી પહેલું સૂત્ર છે અચળનું વિકલન 0 x રેઝ ટુ n હોય તો ઘાત આગળ લઈ લો ઘાત પર એક બાદ કરી દો e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થશે ln x નું 1 upon x થશે sin નું cos cos નું minus sin tan નું sec સ્ક્વેર sec નું sec x into tan x cos x નું minus cos x into cot અને cot નું minus cos x square x ક્લિયર તો આ સૂત્ર આપણને યાદ હોવા જોઈએ આ બધા સૂત્રો હવે આપણે જે દાખલા આગળ જતા ગણવાના છીએ એમાં ઉપયોગમાં લેવાના છીએ ઓકે ચાલો તો હવે દાખલા ઉપર જઈએ અને દાખલા ગણીએ વિકલનના કઈ રીતના વિકલનના દાખલા ગણી શકાય છે તો સૌથી પહેલા દાખલામાં આપણી પાસે આવે છે સરવાળા અને બાદબાકીનો નિયમ ઓકે નિયમ એવું કહે છે પહેલા આપણે નિયમ સમજી લઈએ d / dx એટલે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે ઓકે કોનું વિકલન કરવાનું છે સર f ઓફ x એટલે અહીંયા કોઈ વિધેય હશે અને g ઓફ x અહીંયા પણ કોઈ વિધેય હશે હેને જો વિધેય નથી જોયું તો સ્ટોરમાં પણ આપણે વિડીયો લેક્ચર અપલોડ કરી દીધો છે કાલનો અને YouTube પર પણ આજે અપલોડ થઈ જશે બરાબર તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી
तो करी लेजो तो तुमने नोटिफिकेशन मिली जैसे। गई काले जे आपणे लेक्चर लीधो तो ए ऑलरेडी स्टोर मां એટલે કે એપ્લિકેશન માં અપલોડ થઈ ચૂકેલ છે અને આજે YouTube પર પણ અપલોડ થઈ જશે બરાબર। તો f(x) + ઓર - જે હોય જો અહીંયા પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે એટલે આ એક વિધેય છે આ એક બીજું વિધેય છે બંનેની વચ્ચે પ્લસ અથવા તો માઇનસ થી સાઇન હોય તો આ બંનેને અલગ અલગ વિકલન આપી દેવાના। f(x) નું વિકલન અલગ કરો g(x) નું વિકલન અલગ કરો વચ્ચે પ્લસ હોય તો પ્લસ લખો માઇનસ હોય તો માઇનસ લખો અને સર રોજ વિડિયો અપલોડ થશે બેટા જ્યાં સુધી આપણો ટ્રાયલ બેચ ચાલી રહ્યા છે ત્યાં સુધી અપલોડ થશે ઓકે પછી જેવો રેગ્યુલર બેચ ચાલુ થઈ જશે પછી સ્ટોરમાં જ અપલોડ થશે YouTube પર અપલોડ નહીં થાય અને સ્ટોરમાં એને જ એ વિડિયો જોવા મળશે કે જેને આ બેચમાં એનરોલ કરેલું છે હેને ટ્રાયલ બેચ ચાલે છે ત્યાં સુધી લગભગ તો અપલોડ થશે ઓકે। તો f(x) અને g(x) બે વિધેય છે અલગ અલગ બંનેની વચ્ચે પ્લસ ની નિશાની છે અથવા તો માઇનસ ની નિશાની છે તો વિકલન કરતી વખતે બંનેના વિકલન અલગ અલગ કરી દો વચ્ચે પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ જેમ કે નીચે મેં બધાના ઉદાહરણ પણ લીધેલા છે ધ્યાનથી સમજજો। f(y) = f(x) એટલે કે y કોના પર આધારિત છે x પર આધારિત છે અને વિધેય આપેલું છે x² + x ની 4 ઘાત તો જો આ એક વિધેય છે અને આ એક વિધેય છે વચ્ચે કઈ નિશાની છે પ્લસ ની નિશાની છે છે તો આનું વિકલન કર dy / dx શોધવાનું કીધું છે તો ચાલો પહેલા આપણે y લખી દઈએ y આપેલું છે x નો વર્ગ વત્તા x ની 4 ઘાત તો dy / dx એટલે કે y નું વિકલન x ની સાપેક્ષમાં તો બે અલગ અલગ વિધેય છે ને તો x સ્ક્વેર નું વિકલન અલગ કરો x ની 4 ઘાત નું અલગ કરો વચ્ચે પ્લસ મૂકી દો x સ્ક્વેર ઘાત વાળો નિયમ લાગશે ઘાત આગળ લઈ લો ઘાત માં એક બાદ કરી દો તો બે આગળ આવી જશે અને બે માં એક બાદ થઈ જશે તો બે માંથી એક જાય તો ઘાત કેટલી વધશે એક જ વધશે તો એક લખો ન લખો એક જ વાત છે પ્લસ પ્લસ છે તો પ્લસ જ આવશે x ની 4 ઘાત તો 4 આગળ લઈ લો અને 4 માંથી એક બાદ કર દો તો x ની કેટલી ઘાત થઈ જશે 3 ઘાત થઈ જશે આ આવશે આનો આન્સર બરાબર 2x + 4x ની 3 ઘાત હે ને બીજું ઉદાહરણ જોઈએ y = √x વત્તા 1 ના છેદમાં √x આવું આપેલું છે ઓકે અને dy / dx શોધવાનું કીધું છે સર તમે રૂટ વાળો તો કોઈ સૂત્ર લખાયું જ નહીં હે ને રૂટ વાળો ઓલરેડી કોઈ સૂત્ર છે પણ નહીં બેટા રૂટ એટલે કેટલી ઘાત થાય 1 ના છેદમાં 2 ઘાત થાય એટલે આ ઘાત વાળો જ નિયમ લાગશે આમાં પણ બરાબર જો તમે આને આ રીતે લખી શકાય y = √x છે તો એને લખાશે x ની 1 ના છેદમાં 2 ઘાત પ્લસ અહીંયા છેદમાં √x છે અને છેદને આપણે ઉપર લઈએ તો ઘાત માઇનસ થઈ જશે તો આ લખાશે x ની માઇનસ 1 ના છેદમાં 2 ઘાત કેમ કારણ કે છેદમાં રૂટ છે તો છેદમાં x ની 1 ના છેદમાં 2 ઘાત ને ઉપર લો તો એ ઘાત માઇનસ થઈ જશે રેડી હવે આપણે આનું વિકલન કરી દઈએ તો dy / dx = ઘાત નો નિયમ જ લાગશે 1 ના છેદમાં 2 આગળ લઈ લો અને x ની કેટલી ઘાત આવશે 1 માઇનસ કરવાની તો 1 ના છેદમાં 2 માંથી 1 માઇનસ કરીએ તો માઇનસ 1 ના છેદમાં 2 આવશે તો અહીંયા x ની ઘાત આવશે માઇનસ 1 ના છેદમાં 2 રાઈટ વચ્ચે કઈ નિશાની છે પ્લસ ની નિશાની છે તો વચ્ચે શું આવશે પ્લસ જ આવશે તો વચ્ચે આપણે પ્લસ લખી દીધું હવે આ ઘાત કેટલી છે માઇનસ 1 ના છેદમાં 2 છે તો પહેલા તો એ ઘાતને તમે આગળ લઈ લો રાઈટ પછી એમાં એક માઇનસ કરવાનું છે હવે જો માઇનસ 1 ના છેદમાં 2 માં તમે એક માઇનસ કરો તો એ થશે માઇનસ 3 ના છેદમાં 2 અહીંયા લસા લઈ લેવાનો 2 કા 2 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 થઈ જશે તો x ની ઘાત આવશે માઇનસ 3 ના છેદમાં 2 ક્લિયર તો આ થશે આનો આન્સર અથવા તમે આનું એક સ્ટેપ હજુ પણ લખી શકો કયું સ્ટેપ લખી શકો અહીંયા કઈ ઘાત આવી હતી માઇનસ 1 ના છેદમાં 2 આવી હતી તો આને લખી શકાય 1 ના છેદમાં 2 x ની માઇનસ 1 ના છેદમાં 2 પ્લસ માઇનસ માઇનસ 1 ના છેદમાં 2 x ની માઇનસ 3 ના છેદમાં 2 રેડી આ છે આપણો આન્સર અને પછી તમે આને રૂટમાં પણ લખી શકો છો એમાં કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ હજુ એક દાખલો જોઈએ d / dx x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે કોનું x ની ઘાત છે 2.3 જો ઘાત સમજો કેટલી ઘાત છે 2.3 ઘાત છે પ્લસ x ની આ ઘાત છે પાઈ ઓકે તો ઘાત વાળો નિયમ લગાવવાનું ગભરાઈ નહીં જવાનું પોઈન્ટમાં આવે ઘાત તો ગભરાઈ થોડી જવાનું જો પહેલા તો આ વિધેયનું વિકલન કરી દઈએ પહેલાનું 2.3 આગળ લઈ લઈએ અને x ની ઘાત કેટલી આવશે d / d અને આપણે y નામ આપી દઈએ તો આ થઈ જશે dy / dx = 2.3 આગળ લઈ લીધું
2.3 માં 1 માઈનસ કરો તો આવશે 1.3 x ની ઘાત 1.3 થઈ જશે પ્લસ x ની કેટલી ઘાત છે પાઈ તો પાઈ ને આગળ લઈ લો અને x ની ઘાત આવશે પાઈ માઈનસ 1 હેને પાઈ છે એમાંથી એક બાદ કરવા તો આ જવાબ આવશે 2.3 x ની 1.3 પ્લસ પાઈ x ની કેટલી ઘાત થશે પાઈ એટલે 3.14 3.14 માંથી 1 માઈનસ થાય તો 2.14 આવશે આ થશે આનો ફાઇનલ આન્સર રેડી તો અમે તમને સરવાળા અને બાદબાકીના નિયમ પર વિકલનના દાખલા શીખવાડ્યા કે જ્યારે પણ બે વિધેયની વચ્ચે પ્લસ હોય કે માઈનસ હોય અને આખાનું વિકલન કરવાનું કીધું હોય તો બંને વિધેયનું અલગ અલગ વિકલન કરી દો અને વચ્ચે પ્લસ હોય તો પ્લસ મૂકો માઈનસ હોય તો માઈનસ મૂકો બોલો આ નિયમમાં કોઈ કન્ફ્યુઝન છે આ નિયમમાં કોઈ કન્ફ્યુઝન ઓકે ચાલો આગળ વધીએ સર હા રૂટ 2 વાળું એક્ઝામ્પલ છે ને એક વખત કરાવો ને ઓકે ઓકે રૂટ 2 વાળું આયરો જો રૂટ એટલે કેટલી ઘાત થાય 1 ના છેદમાં 2 ઘાત થાય થાય કે નહીં તો જો આ રૂટ x ને હું લખી શકું x ની 1 ના છેદમાં 2 ઘાત અને આ 1 અપોન રૂટ x છે ને તો છેદમાં x ની 1 ના છેદમાં 2 ઘાત છે એને આપણે ઉપર લઈ જઈએ તો એ માઈનસ થઈ જશે જો અહીંયા લખો અલગથી 1 ના છેદમાં x ની 1 ના છેદમાં 2 ઘાત હોય તો આખું પદ ઉપર જાય તો આ ઘાત માઈનસ થઈ જશે ને રેડી તો 1 અપોન રૂટ x ને લખી શકાય x ની માઈનસ 1 ના છેદમાં 2 ઘાત હવે મેં શું કર્યું ઘાતનો નિયમ લગાવ્યો 1 ના છેદમાં 2 આગળ લઈ લીધું આ 1 ના છેદમાં 2 ક્યાં આવી જશે આગળ આવી જશે જો આ લખ્યું છે અને 1 ના છેદમાં 2 માંથી 1 બાદ થશે તો 1 ના છેદમાં 2 માંથી 1 બાદ કરો ને તો માઈનસ 1 ના છેદમાં 2 જવાબ આવશે ક્લિયર અને પછી સેમ અહીંયા માઈનસ 1 ના છેદમાં 2 આગળ આવી ગયું જો અહીંયા લખેલું છે અને માઈનસ 1 ના છેદમાં 2 માંથી 1 માઈનસ કરો તો આ થઈ જશે માઈનસ 3 ના છેદમાં 2 ઓકે કારણ કે લસા લેવાનો ને માઈનસ 1 ના છેદમાં 2 માઈનસ 1 કરીએ તો લસા લેવો પડશે માઈનસ 1 ના છેદમાં 2 માઈનસ 1 તો લસા 2 આવશે આનો તો આ 2 અહીંયા ગુણાશે તો માઈનસ 1 માઈનસ 2 એકા 2 છેદમાં લસા કેટલો આવ્યો 2 આવ્યો તો જવાબ આવશે માઈનસ 3 ના છેદમાં 2 રાઈટ એટલે માઈનસ 1 ના છેદમાં 2 માં તમે હજુ એક માઈનસ કરો છો તો આ થશે માઈનસ 3 ના છેદમાં 2 રેડી પછી તમે આ પ્લસ અને આ માઈનસ પ્લસ માઈનસ માઈનસ લખી દીધું ખ્યાલ આવ્યો ક્લિયર કે કોઈ કન્ફ્યુઝન છે નહીં ઓકે ચાલો નેક્સ્ટ હજુ સવાલ જોઈએ આપણે આના પર જ ચિંતા ન કરો મેં સવાલોના ભંડાર છે આપણી પાસે હેને હું તમને ડીપીપી પણ આપીશ હેને બેઝિક મેથ્સ થી તમને ડીપીપી પણ મળશે અને એક વર્કશીટ પણ મળશે રાઈટ ટ્રાયલ બેચ ચાલે છે ત્યાં સુધી પછી જે લોકો એનરોલ થશે એ લોકોને બધા મટીરીયલ ને બધું પ્રોવાઈડ થશે ઓકે તો એક ડીપીપી મળશે જેમાં બધા દાખલાઓ આવા પ્રકારના દાખલાઓ તમને આપવામાં આવશે અને એનો ડાઉટ લેક્ચર એક અલગથી ગોઠવીશું આપણે તો d / dx sin x + cos x ચાલો હવે ત્રિકોણમિતિમાં આપણે આવી ગયા તો sin x + cos x આ sin x એક વિધેય છે અને cos x બીજું વિધેય છે વચ્ચે પ્લસ છે તો sin નું વિકલન અલગ કરો cos નું અલગથી કરો વચ્ચે પ્લસ મૂકી દો અને sin x નું વિકલન શું થાય cos x થાય આગળ જ જોઈ ગયા આપણે sin નું વિકલન cos + cos નું વિકલન થાય માઈનસ sin x રાઈટ તો આ પ્લસ માઈનસ માઈનસ તો cos x - sin x એકદમ સિમ્પલ આ આવશે આપણો આન્સર બાજુમાં આવી જાઓ ln x + tan x તો ln x નું વિકલન થાય 1 upon x + tan x નું થાય sec square x અને હવે તમને સૂત્ર આવડતા હોય ને તો જ કામ થાય બેટા જો સૂત્ર નથી આવડતા તો પછી આગળ કામ ચાલે નહીં ઓકે તો આ રીતના પહેલો નિયમ છે સરવાળા અને બાદબાકીનો નિયમ વિકલનની અંદર બીજા નિયમની વાત કરીએ ગુણાકારનો નિયમ જો બે વિધેય ગુણાકાર સ્વરૂપે આપેલા હોય વચ્ચે સરવાળો કે બાદબાકી ન હોય અને બંનેની વચ્ચે ગુણાકાર હોય તો પછી એનું વિકલન કઈ રીતે કરવું જેમ કે જો અહીંયા તમે જોઈ શકો છો એક વિધેય છે f(x) અને એક વિધેય છે g(x) આ બંનેની વચ્ચે ડોટ કરેલું છે ડોટ એટલે ગુણાકાર છે તો ગુણાકાર સ્વરૂપે બે વિધેય આપેલા છે અને આનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું કીધું છે તો આનો જવાબ આવશે કોઈ પણ એક વિધેયને તમે અલગ કરી દો f(x) બીજાનું વિકલન કરો પ્લસ વચ્ચે ફરજિયાત પ્લસ પછી જેનું વિકલન કર્યું હતું એને એમને એમ રાખો અને જેનું બાકી હતું એનું વિકલન કરો જેમ કે સૌથી પહેલા મેં f(x) ને એમને એમ રાખો g(x) નું વિકલન કરી દીધું વચ્ચે આવશે પ્લસ પછી g(x) નું વિકલન થઈ ગયું હતું તો હવે g(x) એમને એમ રહેશે
અને ગુણાકારમાં કોનું વિકલન આવશે f ઓફ x નું વિકલન આવશે આ છે આનો નિયમ આ છે આનો સૂત્ર હવે દાખલામાં કઈ રીતના એપ્લાય કરવાનું જો નીચે એક દાખલો લખેલો છે d / dx એટલે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે કોનું કરવાનું છે સર x ડોટ sin x એટલે x એક વિધેય છે અને sin x બીજું વિધેય છે બંને વચ્ચે ડોટ છે એટલે ગુણાકારની નિશાન છે ઓકે તો સૌથી પહેલા આપણે x ને એમ નેમ રાખીએ બરાબર તમારી ઈચ્છા તમારે પહેલા જેને એમ નેમ રાખવું હોય હું સૌથી પહેલા x ને એમ નેમ રાખું છું x નું x જ રહેશે વિકલન કરવાનું sin નું એટલે d / dx sin x વચ્ચે આવશે ફરજિયાત પ્લસ હવે sin x એમ નેમ રહેશે અને વિકલન થશે d / dx કોનું x નું કારણ કે x પહેલા એમ નેમ રહ્યો તો ચાલો તો જવાબ આવશે x એમ નેમ sin નું વિકલન થઈ જશે cos x પ્લસ sin x એમ નેમ x નું x ની સાપેક્ષમાં વિકલન કેટલું થાય 1 થાય આ વસ્તુ યાદ રાખજો કોઈ પણ ચલ નું પોતાની સાપેક્ષમાં વિકલન એક જ આવે જેમ કે y નું y ની સાપેક્ષમાં કરતા હો તો એક જ આવે t નું t ની સાપેક્ષમાં કરતા હો તો એક જ આવે એમ x નું x ની સાપેક્ષમાં કરતા હો તો એક જ આવે રેડી અથવા તમે dx અને dx ઉડી ગયું એવું પણ માની શકો છો તો જવાબ આવશે ફાઇનલી x cos x + sin x ઓકે ચિંતા ન કરો બીજા ઘણા બધા સવાલ છે આપણી પાસે જો d / dx એક છે વિધેય x³ અને બીજું છે ln x તો પહેલા આપણે x³ ને એમ નેમ રાખીએ ગુણ્યા ln x નું વિકલન ln x નું વિકલન કેટલું થાય 1 / x વચ્ચે આવશે ફરજિયાત પ્લસ હવે ln x એમ નેમ રહેશે અને વિકલન થશે x³ નું તો x³ માં વિકલન માં ઘાતનો નિયમ લાગશે ને 3 આગળ આવી જશે અને 3 માંથી એક બાદ થઈ જશે એટલે 3x નો વર્ગ બરાબર છે હવે તમે આગળ જેમ જેમ સવાલો સોલ્વ કરતા જઈએ છીએ આપણે એમ એમ બધા મિક્સ કન્સેપ્ટ આવતા જશે હે ને અને તમે ધ્યાનથી સમજતા જજો તો આનો ફાઇનલ આન્સર આવશે અહીંયાથી એક એક x ઉડી જશે તો આવશે x² + 3 આગળ લઈ લઈએ તો 3x² * ln x બરાબર પહેલા મેં x³ ને એમ નેમ રાખ્યું ln x નું વિકલન કર્યું 1 / x + ln x એમ નેમ રાખ્યું અને x³ નું વિકલન થઈ ગયું 3x² બાજુમાં આવી જાઓ એક છે sin x અને બીજું છે cos x તો પહેલા આપણે sin x ને એમ નેમ રાખીએ અને cos x નું વિકલન કરી દઈએ cos x નું વિકલન થાય - sin x રાઈટ પ્લસ હવે cos x એમ નેમ રહેશે અને કોનું વિકલન થશે sin x નું વિકલન કેટલું થાય cos x થાય તો ફાઇનલી જવાબ કેટલો આવશે આ થશે માઇનસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર ધ્યાનથી સમજજો પહેલા સાઇન એમ નેમ છે આ કોસ નું વિકલન થયું માઇનસ સાઇન એક્સ પછી કોસ એમ નેમ છે અને આ સાઇન નું વિકલન થયું કોસ એક્સ ક્લિયર તો એક વિધેય એમ નેમ રાખો બીજાનું વિકલન કરો પ્લસ બીજું એમ નેમ રાખો પહેલાનું વિકલન કરો ખ્યાલ આવવામાં ગુણાકારના નિયમમાં કોઈ કન્ફ્યુઝન આમાં જવાબ માઇનસ 1 થઈ જાય કયો આ જે સેકન્ડ વાળો છે cos square x જો આને આઈતા પણ લખી શકીએ આપણે ધ્યાનથી સમજજો cos square x માઇનસ sin square x આવું બી લખાય ને cos square પહેલા લખું sin square પછી લખું તો આ એક સૂત્ર બન્યું આને આપણે માઇનસ 1 ન લખી શકીએ પહેલી વાત કારણ કે એ જે સૂત્ર છે એ પ્લસ માટે જ છે તું જે સૂત્રની વાત કરે છે મને આઈડિયા આવી ગયો તું આ વિચારે છે sin square theta + cos square theta બરાબર 1 થાય હે ને તો અહીંયા પ્લસ ની નિશાની છે બેટા ઓકે અને અહીંયા માઇનસ ની નિશાની છે તો અહીંયા નિત્ય સમવાળો કન્સેપ્ટ તો લાગશે જ નહીં પહેલી વાર બીજું કોઈ સૂત્ર લાગશે અહીંયા યાદ કરો તમે મેં તમને આગળ સૂત્ર કીધા એમાં તમે યાદ કરો આમાં કયું સૂત્ર લાગશે આ કયું સૂત્ર છે હું તમને બતાવું જો તમે ક્યાં ગયા સૂત્ર એક જ મિનિટ સૂત્ર અહીંયા ખોલી લઉં તમે એક સૂત્ર અહીંયા જો આ લખેલું છે cos 2 theta છે cos 2 theta કેટલું થાય cos square theta - sin square theta તો આપણે theta ની જગ્યાએ x છે એટલો જ ફરક છે બેટા કોઈ ફરક નથી બીજો જો ક્યાં ગયો ક્યાં ગયો આયરો જો આય cos square theta - sin square theta theta ની જગ્યાએ x છે તો આને આપણે લખી શકીએ ને cos 2 theta તો cos 2x ખ્યાલ આવ્યો નિત્ય સમનો કન્સેપ્ટ નહીં લાગે આ લક્ષણ
સર બટ આ જે છે એમાં સાઇન સ્ક્વેર છે અને કોસ સ્ક્વેર છે ઈ બંનેને કોમન કાઢીએ એટલે માઇનસ છે ઈ કોમન ઠીક છે હા કાઈ કોને કોમન કાઢીએ નહીં નહીં માઇનસ કોમન કાઢીએ તો ઓલામાંથી પણ માઇનસ નીકળી જાય ને હા નિત્ય સર નો કન્સર્ન નહીં લાગે બેટા હા ચાલે ઓ હા ઓકે ચાલો તો એક એક નિયમ છેલ્લો આપણે જોઈ લઈએ બરાબર ઓલમોસ્ટ આપણે લેક્ચર નો ટાઈમ થઈ ગયો છે કારણ કે 7 વાગે તમારો કોઈ કેમેસ્ટ્રી નો લેક્ચર છે આ છેલ્લો નિયમ જોઈ લઈએ ભાગાકાર નો નિયમ બરાબર ભાગાકાર નો નિયમ શું કહે છે કે બે વિધેય જો ભાગાકાર સ્વરૂપમાં હોય અને એનું વિકલન કરવાનું કીધું હોય તેના માટે આ સ્પેસિફિક ફોર્મ્યુલા છે આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ભાગાકાર ના નિયમ માં સ્ટુડન્ટ ને બહુ કન્ફ્યુઝન હોય છે એક વિધેય છે f(x) અને બીજું છે g(x) ઓકે બંને વચ્ચે ભાગાકાર કરેલો છે અને એનું વિકલન આપણે x ની સાપેક્ષમાં કરવાનું છે તો આનું સૂત્ર છે છેદમાં છેદનો વર્ગ કરી દો તો છેદમાં કયું વિધેય છે g(x) છે તો તમે જવાબમાં g(x) નો વર્ગ કરી દો એટલે છેદમાં જે વિધેય લખેલું હશે જવાબમાં છેદમાં એનો વર્ગ થઈ જશે અંશમાં ગુણાકાર જેવો કંઈક નિયમ છે g(x) એટલે કે છેદમાં જે વિધેય છે એ પહેલા એમને એમ રહેશે અંશનું વિકલન કરી દો અને પછી અંશ એમને એમ રહેશે છેદનું વિકલન કરી દો તમે જોઈ શકો છો અહીંયા અંશમાં f(x) છે અને છેદમાં g(x) છે તો આ છેદનું વિધેય એમને એમ અંશનું વિકલન માઇનસ અંશ એમને એમ અને આ છેદનું વિકલન બરાબર અહીંયા આપણે ઊંધું ન કરી શકીએ કે પહેલા મારે છેદ અંશનું વિકલન કરવું હોય અને પછી છેદનું કરવું હોય તો એ પોસિબલ નથી આ આપણે યાદ રાખવાનું છે કે સૌથી પહેલા છેદ એમને એમ રહેશે અંશનું વિકલન કરશું માઇનસ અંશ એમને એમ રહેશે છેદનું વિકલન કરશું બરાબર અને જો તમારે ઊંધું કરવું હોય તો પછી તમારે આમાંથી માઇનસ કોમન કાઢવો પડશે પણ એ બધી ઝંઝટમાં આપણે પડતા નથી ઉદાહરણ સમજીએ નીચે એક ઉદાહરણ લખેલું છે જો સાઈન એક્સ ના છેદમાં કોસ એક્સ અને હવે જો હોશિયાર વિદ્યાર્થી હશે તો તમને ખબર પડી ગઈ હશે કે આનો જવાબ શું આવશે સાઈન એક્સ ના છેદમાં કોસ એક્સ એટલે થાય ટેન એક્સ અને ટેન નું વિકલન થાય સેક સ્ક્વેર એક્સ મતલબ આનો જવાબ સેક સ્ક્વેર એક્સ આવવો જોઈએ તો ડાયરેક્ટ ટેન એક્સ કરીને લઈએ તો ખબર પડી જ જશે પણ આપણે આ ભાગાકારના નિયમ લગાવીએ આમાં ભાગાકારનો નિયમ શું કહે છે કે છેદમાં છેદનો વર્ગ કરી દો તો સૌથી પહેલા આપણે આ લાઈન કરી દઈએ છેદમાં કોણ છે કોસ એક્સ તો નીચેનો વર્ગ કરી દો કોસ સ્ક્વેર એક્સ છેદમાં છેદનો વર્ગ અંશમાં શું કરશું પહેલા છેદ એમને એમ રહેશે એટલે કોસ એક્સ એમને એમ રહેશે વિકલન થશે અંશનું અંશ અંશમાં કોણ છે સાઈન એક્સ સાઈન એક્સ નું વિકલન થાય કોસ એક્સ વચ્ચે આવશે ફરજિયાત માઇનસ હવે અંશ એમને એમ રહેશે અંશમાં કોણ છે સાઈન એક્સ અને વિકલન કોનું થશે છેદનું વિકલન થશે તો કોસ એક્સ નું વિકલન કેટલું થાય માઇનસ સાઈન એક્સ રાઈટ ઓકે જો આ છેદ છે અને આ અંશનું વિકલન છે ઓકે પછી આ અંશ છે અને આ છેદનું વિકલન છે રેડી તો આનું સાદુરૂપ આપી દઈએ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ કોસ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ સાઈન એક્સ ઇન્ટુ સાઈન એક્સ સાઈન સ્ક્વેર એક્સ ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ હવે અહીંયા નિત્ય સમ લાગશે સાઈન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ કેટલું થાય વન થાય તો વન અપોન કોસ સ્ક્વેર એક્સ તો આને લખાશે સેક સ્ક્વેર એક્સ કારણ કે વન અપોન કોસ કેટલું થાય સેક થાય એ આપણે કાલે જ જોઈ ગયા હતા તો મેં તમને પહેલા જ કીધું આનો ડાયરેક્ટ જવાબ પણ આવી શકે કઈ રીતના ડી બાય ડી એક્સ સાઈન એક્સ અપોન કોસ એક્સ એટલે આને ટેન એક્સ લખાય અને ટેન એક્સ નું વિકલન તો ડાયરેક્ટ આપણને યાદ છે કેટલું સેક સ્ક્વેર એક્સ તો જો એક્ઝેક્ટ એ જ જવાબ અહીંયા આવ્યો છે ખ્યાલ આવવામાં બોલો કોઈ કન્ફ્યુઝન છે ખબર પડી એક દાખલો હજુ જોઈએ જો ડી બાય ડી એક્સ એક્સ ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે કોનું એક વિધેય છે એલએન એક્સ અને બીજું છે એક્સ તો સૌથી પહેલું કામ છેદમાં છેદનો વર્ગ એક્સ નો વર્ગ નીચે કરી દો છેદ એમને એમ એટલે એક્સ એમને એમ અંશ નું વિકલન અંશમાં કોણ છે એલએન એક્સ એલએન એક્સ નું વિકલન થાય વન અપોન એક્સ માઇનસ અંશ એમને એમ રહેશે એટલે એલએન એક્સ એમને એમ રહેશે અને છેદનું વિકલન છેદમાં કોણ છે એક્સ એક્સ નું એક્સ ની સાપેક્ષમાં વિકલન એક જ થાય આપણે હમણાં ચર્ચા કરી ગયા તો ફાઇનલ જવાબ કેટલો આવશે આ એક્સ અને આ એક્સ કેન્સલ તો વધુ વન માઇનસ એલએન એક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર આ આવશે ફાઇનલ આન્સર બીજો દાખલો જો અહીંયા બાજુમાં ડી બાય ડી એક્સ સાઈન એક્સ પ્લસ કોસ એક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર અને આપણો છેલ્લો દાખલો આજનો તો પહેલા છેદમાં છેદનો વર્ગ કરો છેદમાં અંશ વિધેય કયું છે એક્સ સ્ક્વેર છે
x સ્ક્વેર નો વર્ગ કરીએ ને તો એ થઈ જાય x ની 4 ઘાત ઓકે ધ્યાન દે સમજજો હવે અંશ માં શું આવશે પહેલા છેદ એમ ને એમ રહેશે એટલે x સ્ક્વેર એમ ને એમ અંશ નું વિકલન કરવાનું છે હવે અંશ માં શું આપેલું છે જો તમે અંશ માં આપેલું છે sin x + cos x તો અહીંયા સરવાળા નો નિયમ લાગશે તો sin નું વિકલન cos x + cos નું વિકલન માઇનસ sin x બરાબર આ આખું જે મેં લખ્યું છે ને આખું અહીંયા સુધી આ આખું અંશ નું વિકલન છે રેડી અને છેદ તો મેં એમ જ રાખ્યો છે અને વચ્ચે આવશે ફરજિયાત માઇનસ હવે અંશ એમ ને એમ રહેશે અંશ કોણ છે sin x + cos x અને છેદ નું વિકલન છેદ માં કોણ છે x સ્ક્વેર x સ્ક્વેર માં ઘાત વાળો નિયમ લાગશે x સ્ક્વેર નું વિકલન થઈ જશે 2x ઓકે તો એક જ આપણે સ્ટેપ આમાં કરશું એક્સ્ટ્રા આ x સ્ક્વેર એમ ને એમ કૌંસ માં શું આવ્યું cos x પ્લસ માઇનસ માઇનસ ઇન્ટુ sin x માઇનસ આ બે x ને આપણે આગળ લખીએ અને આ sin x પ્લસ cos x ને પાછળ લખીએ અને છેદમાં x ની 4 ઘાત હવે આમાં અલગથી સાદરૂપ આગળ કરવું હોય તો થઈ શકે એમ છે x ઉપરથી કોમન કાઢો અને પછી આ આમાંથી x ને અંદર લઈ જાઓ ઘણી બધી વસ્તુ થઈ શકે પણ અહીં આપણે આને સ્ટોપ કરીએ છીએ બોલો તો ભાગાકારના નિયમમાં કોઈ કન્ફ્યુઝન છે સર હા આખું ફિઝિક્સ તમે એટલે છો બે સર છે એક હિરેન સર કરીને પણ છે અને અડધું ફિઝિક્સ એ લેશે અડધું હું લઈશ ઓકે બરાબર તો અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ છીએ બરાબર એક મિનિટ એક વાર તમારા બધાના તમે કેમેરા ઓન કરી દો હે બે મિનિટ ખાલી મારે વાતચીત કરવી છે હે કેમેરા ઓન કરી દો મને તો ખબર પડે કે હું કોને ભણાવું છું બરાબર કે હું કે શેખર ક્યાં બોલતા બેડો સહી બોલા કે ગલત બોલા ઓકે તો વિકલનમાં હજુ ઘણા બધા કન્સેપ્ટ છે બેટા આ વિકલન હજુ પૂરું થયું નથી બરાબર એક બહુ જ મહત્વનો નિયમ ચેઇન રૂલ જે આના પછીનો નેક્સ્ટ ટોપિક જ હતો આપણો ચેઇન રૂલ કાલે આપણે સમજવાના છીએ હે ને તો અહીંયા આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ કોઈને કોઈ પ્રશ્ન છે તો પૂછી શકો છો છે કોઈ પ્રશ્ન ઓકે તો કાલે આપણે વિકલન પૂરું કરશું અને સંકલન ચાલુ પણ કરી દઈશું બરાબર છે તો કાલનો લેક્ચર પણ મિસ કરવો નહીં બરાબર જો સંકલન વિકલનમાં તમને તકલીફ પડતી હોય ને આઈ હોપ મને ખબર છે કે નીટના જે સ્ટુડન્ટ હોય છે એને સંકલન વિકલનમાં ઓલમોસ્ટ તકલીફ આવતી હોય છે ઓકે તો કાલે આપણે જોરદાર લેક્ચર હતો સર ઓકે બેટા થેન્ક યુ વેરી મચ તો મંજિલને હોસલો સે કહા તેરે બસ કી બાત નહીં હોસલો ને મંજિલ કી આંખો મેં આંખે ડાલ કે બોલા ચલ જુટ્ટી તેરે ઇતની ઓકાત નહીં ઓકે તો મંજિલ આપણી છે યાદ રાખજો દિમાગમાં ફિટ કરજો મંજિલ છે આપણી નીટ 2022 બરાબર છે નીટ 2022 આપણી મંજિલ છે ઓકે તો એના માટે આપણે સંઘર્ષ કરવાનો છે આખું વર્ષ અને તમે અને હું જીનેટી ટીમ આખી સંઘર્ષ ભેગા થઈને કરશું તો ચોક્કસ જ આપણને સફળતા મળશે તો થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ